परम कृपाणु मल्या साचा पुरुष जड़िया मने कृपाणु मल्या साचा पुरुष जड़िया मने कृपाणु मल्या રાજકથા. કથા એટલે જે થાક ઉતારે તે કથા. શેનો થાક? તો કે ભવ ભ્રમણનો થાક, વિષય કશાયનો થાક. અને જેમ અત્યારે મંગલાચરણમાં આવ્યું કે પરમ કૃપાઉ દેવે નિજ પર હિત કાજે દેહ ધર્યો, પોતાનું તો કલ્યાણ કરી જ ગયા પણ સાથે સાથે આપણા સૌ માટે માર્ગ બતાવતા ગયા. બરાબર છે? તો ગઈકાલે આપણે જોયું કે પરમ કૃપાઉદેવનું બાલ્ય અવસ્થા અને કિશોર અવસ્થા કેટલા વર્ષ સુધીનું આપણે જોયું? 16 વર્ષ અને 5 મહિના. તે એક અદ્ભુત એમનાથી રચના કરી. એમને શેની? તો કે મોક્ષમાળા ગ્રંથની રચના કરી. મહાપુરુષના જ્યારે આપણે જીવન સાંભળીએ ને ત્યારે અંદરમાં શું ઘટના ઘટી છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલે જ જો પરમ કૃપાઉદેવના બાલ્યાવસ્થાની વાત આવે તો કઈ ઘટના એકદમ તરત આવી જોઈએ? તો કે જાતિસ્મરણ જ્ઞાન. અને એમાં આપણે કયો ગુણ જોયો હતો? તો કેવી જિજ્ઞાસા હતી. મૃત્યુ એટલે શું? આ દેહમાંથી કયું તત્વ નીકળી જાય છે એના ઉપર જે ઉહાપો જાગ્યો અને જાતિસ્મરણ જ્ઞાનની એમને પ્રાપ્તિ થઈ. અને આપણે બીજા આવા અનેક ગુણો પરમ કૃપાઉદેવના જોયા કે કેટલો બધો એમનામાં પ્રેમ હતો બીજા માટે. કોઈ પ્રસંગ યાદ આવે છે? હા, કે પનિશમેન્ટ આપતા હોય તો પણ એમાં કેટલો બધો પ્રેમ છલકાય છે કે એ વ્યક્તિને લાગે કે ના, મને આવી પનિશમેન્ટ જોઈએ છે જેથી કરીને મારો સુધારો થાય. આવા અનેક પ્રસંગો આપણે જોયા. તો ઇન શોર્ટ કહીએ, જેમ રાજકોટમાં કહે ને, ટૂંકમાં કહીએ તો, હા, ટૂંકમાં શું? તો કે બાલ્ય અવસ્થાની અંદર જાતિસ્મરણ જ્ઞાનની, અને આપણે જોયું કે 13 થી 16 વર્ષની અંદર જે તત્વ મંથન થયું, 1.25 વર્ષની અંદર બધા જૈન આગમોનો અભ્યાસ અને અન્ય દર્શનનો પણ અભ્યાસ એમણે 13 થી 16 વર્ષમાં કર્યો અને એના પરિપાક રૂપે આપણને મોક્ષમાળા ગ્રંથની પ્રાપ્તિ થઈ. હવે આગળ તો આજે શું આવશે જોઈએ આપણે. 1940માં, વિક્રમ સંવંત 1940, પ્રભુ મોરબી પધાર્યા હતા. ઉંમર છે 16 વર્ષની આસપાસ. બરાબર છે? ત્યાં શંકરલાલ શાસ્ત્રી કરીને એક વ્યક્તિ હતા. એ જૈન ઉપાશ્રયની અંદર અષ્ટ અવધાન કરવાના હતા અને પરમ કૃપાઉદેવ વણિકભૂષણ કવિ હોવાના કારણે, એ પ્રખ્યાતિ પામ્યા હોવાના કારણે એમને પણ ત્યાં આમંત્રણ પ્રાપ્ત થયું હતું. એટલે એમના મિત્રો સાથે એ આ ઘટના નિહાળવા માટે પધાર્યા. અષ્ટ અવધાન. હવે અવધાન એટલે શું? અવધાન એટલે મતિ જ્ઞાનના ધારણાનો જે પ્રકાર છે ને એની એક આ શક્તિ છે. એના વડે શું થાય? તો કે એકી સાથે અનેક કાર્યમાં ઉપયોગ રાખવાની ક્ષમતા એને યાદ રાખી, એટલે કે સ્મરણમાં રાખી પાછું કહી બતાવવાની એવી એક અદ્ભુત સ્મરણ શક્તિ આ અવધિ જ્ઞાન છે. અવધાન શક્તિ છે, અવધિ જ્ઞાન નહીં, અવધાન શક્તિ છે. અને જેટલા કાર્ય એકસાથે કરી શકે, સપોઝ 8 કરી શકે તો અષ્ટ અવધાન, 16 અવધાન, 52 અવધાન અને 100 અવધાન. 100 એટલે 100. હવે આ શંકરલાલ શાસ્ત્રી જે આ પ્રયોગ કરવાના હતા એ સમયમાં આખા ભારતભરમાં
માત્ર બે જ વ્યક્તિને આ અવધાન શક્તિ આવડતી હતી, અષ્ટ અવધાન. એક આ શંકરલાલ શાસ્ત્રી અને બીજા હતા ગટુલાલ મહારાજ મુંબઈમાં, અને ખૂબ તેઓ પ્રખ્યાતિ પામ્યા હતા. એના ઉપરથી આપણને ખબર પડે કે જો આખા ભારતમાં બે જ જણ હોય તો આ જે અવધાન શક્તિ હશે એ કેટલી રેર હશે અને કેટલી ડિફિકલ્ટ હશે. પરમ કૃપાઉદેવમાં આપણે જોયું તીવ્ર સ્મરણ શક્તિ, કવિત્વ શક્તિ, વક્તૃત્વ શક્તિ, આ બધું હતું. તે ઉપરાંત આ અદ્ભુત સ્મરણ શક્તિનો જે ગુણ હતો એ આપણે આની અંદર જોશું. પરમ કૃપાઉદેવમાં એક ખાસિયત હતી, કોઈ વિદ્યા દીઠી નથી અને એને હસ્તગત કરી નથી આટલું ઇઝીલી. કઈ રીતે? તો કે જ્યારે આ જૈન ઉપાશ્રયની અંદર શંકરલાલ શાસ્ત્રીએ અષ્ટાવધાનનો પ્રયોગ કરી બતાવ્યો, બીજા દિવસે મિત્રો સાથે વસંત નામનો એક બાજુમાં બાગ છે ત્યાં પરમ કૃપાઉદેવ બિરાજ્યા હતા. બધાની સામે આઠ અવધાન પણ બીજા ટોપિક પર સહજતાથી કરી બતાવ્યું. બધા ચકિત થઈ ગયા કે તમે આ કંઈ પ્રેક્ટિસ કરી છે, તમને આ કઈ રીતે આવડ્યું? તો કે આ ગઈકાલે જોયું ને. આવી એમનામાં અદ્ભુત શક્તિ હતી કે કોઈ વિદ્યા દીઠી નથી અને એમને હસ્તગત કરી નથી. બધા એટલા આશ્ચર્યચકિત થયા કે ચલો આ તો બધાને બતાવવા જેવું છે. એટલે બીજા દિવસે, એના પછીના દિવસે જૈન ઉપાશ્રયમાં 2000 લોકોની વચ્ચે આઠ અવધાન કરી બતાવ્યા. એના પછી, હા, આઠ નહીં, 12 અવધાન કરી બતાવ્યા. હવે વિચાર કરો કે આગલા દિવસે આઠ અવધાન કર્યા હોય, એના પછી સીધા 12 અવધાન. એના પછી જામનગર જવાનું થયું હતું અને જામનગરની અંદર 12 અવધાન કર્યા, થોડાક સમયની અંદર સીધા 16 અવધાન. હવે જામનગરની અંદર બે વિદ્વાન છેલ્લા 8-10 વર્ષથી આ આઠ અવધાન કરવાનો ખૂબ પ્રયત્ન કરતા હતા, છતાં પણ નિષ્ફળ ગયા. અને જ્યારે પરમ કૃપાઉદેવે સહજતાથી આ 12 અવધાન 16 અવધાન કરી બતાવ્યા, લોકો એટલા ચકિત થઈ ગયા, એમને હિન્દના હીરાનું બિરુદ આપવામાં આવ્યું. એટલે આપણે જોઈએ છીએ કે એક પછી એક, ત્યાં પછી એના પછી વડવાન જવાનું થયું, ત્યાં 12 અવધાન કરી બતાવ્યા, એના પછી બોટાદ જવાનું થયું, સીધું 12-16 અને અહીંયા બોટાદની અંદર 52 અવધાન એક સાથે કરીને બતાવ્યા. તમને કેટલાય યુગ પુરુષ નાટક જોયું છે? જરા હાથ ઉંચાવો. તો મારે તમને વધારે એક્સપ્લેન કરવાનું આવશે નહીં, કારણ કે તમે જોયું જ હશે કે કેવી રીતે આ પરમ કૃપાઉદેવે અવધાન કરી બતાવતા. પણ આપણને મહિમા આવે એટલે આપણે ચોક્કસ એને જોઈ જશું. તમે કહેશો કે આવું તો હમણાં ઘણી જગ્યાએ અમે સાંભળીએ છીએ કે આ વ્યક્તિએ 100 અવધાન કર્યા, હમણાં કહું કે 200 અવધાન પણ કર્યા. પણ એક પોઈન્ટ ટુ બી નોટેડ છે, અત્યારના જે હાલમાં આપણે જે સાંભળવામાં આવે છે એ અવધાન અને આ અવધાનમાં એક બહુ મોટો ફેર છે. શું ફેર છે? તો કે પહેલાં અત્યારે જે હાલમાં થઈ રહ્યા છે એ લોકોને સિક્વેન્શિયલી અથવા તો સિરિયલી બધી વસ્તુ કહેવામાં આવે છે, 1-100. અને એક વખત કહી દીધા પછી તેઓ, તમે જે કહો કે ભાઈ 50-55 કયું હતું, તો તેઓ કંઈ બતાવે. આ એ મોટી વસ્તુ છે, પણ ફરક ક્યાં છે એ આપણે જાણવાની ખાસ જરૂર છે. એક સિક્વેન્શિયલી અથવા તો સિરિયલી કહેવામાં આવ્યું હોય, ક્રમસર 1-100 અને પાછું કંઈ બતાવવું, એ પણ અવધાન શક્તિ છે. પણ પરમ કૃપાઉદેવ જે કરતા હતા એની અંદર એકી સાથે બધા કાર્ય થતા હોય એ લક્ષમાં રાખી, એને સ્મરણમાં રાખીને કહી જવું, એ બહુ મોટો ફેર છે, સાઇમલ્ટેનિયસલી. અને તમે જોયું હશે એ યુગ પુરુષના ઓલાની અંદર કે એક બાજુ આ બધા કરવાના હોય કાર્ય અને સાથે સાથે કોઈ ટકોરા વાગતા હોય એ યાદ રાખવા, પાછળથી કોઈક ચણોથી ફેંકતું હોય અને એ જે સ્પર્શ થતો હોય એને ગણવાની, અને આ બે સાથે થતું હોય એ જ વખતે ચેસ રમવું કે આ કરવું, એ બધું યાદ આવે છે. એટલે બહુ મોટો પાયાનો ફેર છે. જરાક વિચાર કરશો ને તો આપણા મગજમાં બેસે નહીં કે કઈ રીતે આ શક્ય છે. અને એટલા માટે જ આ 52 અવધાન જે છે ને એ હું એક વખત આપણે ફેરવી જઈએ એટલે આપણને ખૂબ અહોભાવ આવે. ત્રણ જણ સાથે
ચોપાટે રમવું, પહેલું. બીજું, ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું, ગંજીફે એટલે કાર્ડ્સ. એક જણ સાથે શેતરંજ રમવા કરવું, આ બધું એક સાથે છે, આના થોડુંક આ કરે, થોડુંક આ કરવાનું, થોડુંક આ કરવાનું, અને એ કરતાં કરતાં કેટલા ડંકા પડ્યા, કેટલા ટકોરા થયા એ ગણવાના, કેટલી ચણોઠી પડી એ ગણવાની, આ બધું સાથે. ઝાલરના પડતા ટકોરા ગણતા જવું, ખ્યાલ આવે છે? આપણે તો છે ને આવા કાર્ય કરી જ નહીં. શેતરંજ કોણ રમે છે હવે આજકાલ? કે આ બુદ્ધિનું કામ આપણે કરવાનું જ નહીં, આપણે સિમ્પલ સિમ્પલ ગેમ જ રમવાની. પછી પાંચમું, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર મનમાં ગણ્યા જવું. અને સિમ્પલ નહીં હો, 2 5s are 10 એવું નહીં, 3 3 4 4 આંકડા હોય, અને એ આંકડાની ગણતરી, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, સબટ્રેક્શન બધું મનમાં ગણ્યા જવું. હવે ધીમે ધીમે આપણને ખ્યાલ આવશે કે આ કેટલું ડિફિકલ્ટ કાર્ય છે. માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી, આઠેક નવી સમસ્યા પૂર્ણ કરવી. આપણે તો એક સમસ્યા હોય ને અને એ ફિક્સ, મણિબેનની સમસ્યા, હા, એ આપણે સોલ્વ કરી નથી શકતા, અને અહીંયા આઠેક નવી સમસ્યા પૂર્ણ કરવી, 16 નવા વિષયો રચતા જવું. રચના એટલે ક્રિએટિવ વર્ક. ઘણા લોકોને આપણે કંઈક રચનાત્મક કામ કહીએ ને, અમને એકાંત આપો, અમને ડિસ્ટર્બન્સ નહીં જોઈએ, અમે કામ ન કરી શકીએ એના બદલે, એની જગ્યાએ આ જો. આઠમો પોઈન્ટ છે, 16 નવા વિષયો રચતા જવું. નવમો પોઈન્ટ, ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, લેટિન, અરબી વગેરે 16 ભાષાના 400 શબ્દ અનુક્રમ વિના મૂક્યા હોય એને કર્તા કર્મ સહિત પાછા અનુક્રમ સહિત કરી આપવા. ઓર્ડરમાં નહોતા, એક ભાષા નહીં, કેટલી? 16 ભાષા. દસમું, વિદ્યાર્થીને સમજાવો. આ બધું કાર્ય કરતા પાછું એક વિદ્યાર્થીને સમજાવો, અને કેટલાક અલંકારના વિચાર કરવા. આવી રીતે 52 અવધાન પરમ કૃપાવ દેવ એકી સાથે કરી આપતા હતા. એક વિદ્વાને કેલ્ક્યુલેશન કરીને આપ્યું કે આવું કાર્ય જે કરી શકે એમનો મેમરી પાવર કેટલો હોય, તો કે 1 કલાકની અંદર 500 શ્લોક મુખપાઠ કરી શકે એવી શક્તિ પરમ કૃપાવદેવ ધરાવતા હતા. આ 52 અવધાન અદ્ભુત. 500 શ્લોક આપણે આખા દિવસમાં 5 કરવાના હોય ને તો દમ નીકળી જાય, 500 શ્લોક 1 કલાકની અંદર. પરમ કૃપાવદેવ છે ને, જો આપણે દરેક વસ્તુને, કારણ કે આમાં ઘણા પ્રસંગો હશે જે બધાને ખબર પણ હશે, હવે આપણે આપણા જીવનમાં કઈ રીતે આને વણી શકીએ જેથી કરીને આપણું જીવન પણ સુંદર બની શકે, એ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે નહીં? એ કાલે બધા યોગા કર્યો કે નહીં ઘરે જઈને? તો ખ્યાલ આવે ને કે કેટલા મહાન હતા મારા ગુરુ, મારા ભગવાન. પરમ કૃપાવદેવ નાનપણ, આપણે ગઈકાલે વાત કરી કે કવિતાઓ રચતા, એમાં બહેનો માટે પણ બહુ સુંદર બધી કવિતાઓ લખેલી છે, ગરબીઓ લખેલી છે, અને એમાં એટલી સરસ કે જો બપોરનો સમય તું નિંદા નહીં કરતી, સ્વાધ્યાય કરજે, બહુ સુંદર એમાં માર્ગદર્શન આપ્યું છે. અને એક ખાસિયત પરમ કૃપાવદેવની કે એમાં બહેનોને કઈ રીતે સંબોધ્યું છે ખબર છે? બેની. જો કાઠિયાવાડી ભાષાની આ એક ખાસિયત છે, આમ એટલી બધી લાગણી છલકાય ને, એટલે બેન ના કે, શું કે? બેની, બરાબર છે? હા, તો બેની મારે પૂછું ને હવે, બેની, આ 52 અવધાનને આપણે આપણા જીવનમાં કઈ રીતે એપ્લાય કરશું? જો ટિપિકલ સાંજ તમને કહું, તમે જોયું હશે એક બાજુ ચોવ્યારનો સમય થતો હોય અને વડીલો ઘરમાં હોય, એ લોકોને ટાઈમસર જમાડવાના હોય, એટલે વહુ એકદમ ફટાફટ ફટાફટ રસોઈ કરતી હોય, હા, એ જ ટાઈમે બેલ વાગે, કોણ આવે? ઇસ્ત્રીવાળો આવે, હા, અને ઇસ્ત્રીવાળો આવે ને ઇસ્ત્રીના કપડાં આપવાના, ને પાછું કે ભાભી હિસાબ કરીને કહે, જો આ ત્યાં બધું આપણે અહીંયા એડજસ્ટ કરવાનું છે, હા. એ જ સમયે છોકરાઓ બુઆમ કરે, મમ્મી મારું હોમવર્ક બાકી છે, મને આ સમજાતું નથી, તું મને હમણાં હમણાં કરી આપ, મારે પછી રમવા જવું છે. હવે વિચાર કરો, મણિબેનને પૂછીએ આપણે, ના બનીબેન, બેની કહેવાનું, ખાલી બેની કહેવાનું, બેની આવો પ્રસંગ બને ત્યારે શું થાય?
હા, મગજ જાય, મગજ છટકે, બધું મારે જ કરવાનું છે, આ ઘરની અંદર બધી જવાબદારી મેં જ લીધી છે. બેની, જ્યારે આવો પ્રસંગ બને ને ત્યારે આપણા ભગવાનને યાદ કરવા, આપણા પ્રભુને યાદ કરવા કે મારા પ્રભુ તો એક સાથે એક નહીં પણ શતાવધાન કરતા હતા, સો સો કરતા હતા, અને મારે 5 વસ્તુ કરવાની આવે છે એમાં મારું મગજ છટકી જાય છે, મને કશાય થઈ જાય છે. જો પ્રભુ વિદ્યાર્થીને સમજાવી શકતા હોય તો છોકરાને સમજાવી શકો કે નહીં? જો પ્રભુ સરવાળા બાદ બાકી બધું કરી શકતા હોય તો આપણે કરી શકીએ કે ન કરી શકીએ? અને બીજું કાંઈ કરી શકીએ તો કે ન કરી શકીએ? ત્યારે આપણે આપણા પ્રભુને યાદ કરી અને જે વાત કરીએ, પ્રભુ તમે તો ગિરિના શિખર ઉપર છો અને હું ક્યાં ખીણમાં પડ્યો છું, આવી નાની નાની વસ્તુની અંદર હું કેટલો રાગદ્વેષ કરી નાખું છું, કેટલો કશાય કરી લઉં છું, પ્રભુ તુમસા જીવન હો મેરા. અને એક વાત કહું, આવા પ્રસંગમાં આપણા પ્રભુ આપણને યાદ આવી જાય ને બધું શાંત થઈ જાય, બરાબર છે? તો બેની યાદ રાખશો, શું યાદ રાખશો? હા, પ્રભુને યાદ કરજો, પ્રભુના શતાવધાનને યાદ કરજો. એટલે બે કામ પણ આવી જાય ને તો ડિસ્ટર્બ નહીં થવાનું, પણ પ્રભુને યાદ કરવાના. તો આવી રીતે પ્રભુની આ અવધાન શક્તિ, મેં આ જે શતાવધાનની વાત કરી એ થયું. પ્રભુમાં એવી કેપેસિટી હતી કોઈ પણ ભાષાના 100 શબ્દ, શ્લોકો કે કવિતા, 100 અને કોઈ પણ ભાષાના, એ વ્યક્તિ આમ કઈ બતાવે એ 100મી કવિતા કે 100મો શ્લોક પૂરો થાય, પૂરો થતાની સાથે પરમ કૃપાઉદેવ પૂરેપૂરું કહી આપતા. 100એ 100 કવિતા કે 100એ 100 શ્લોક ઓન ધ સ્પોટ અહીંયા પૂરું નથી થયું અને આ પ્રભુએ સ્ટાર્ટ નથી કર્યું. આવી ગજબની સ્મરણ શક્તિ હતી. પ્રભુ જ્યારે થિયોસોફિકલ સોસાયટી મુંબઈમાં જે છે ત્યાં એક પ્રયોગ કર્યો હતો. સ્મરણ શક્તિ એક વસ્તુ, કવિત્વ શક્તિ એટલે ક્રિએટિવ કેપેસિટી બીજી શક્તિ, બંનેની પરીક્ષા આ અવધાનમાં થઈ હતી. કઈ રીતે? તો કે 9 અલગ અલગ જુદી લેંગ્વેજ, બરાબર, એ 9 વ્યક્તિને બોલાવ્યા, એને કીધું કે તમે કોઈ પણ એક વાક્ય અલગ અલગ ભાષાની અંદર લખો, બરાબર છે? પછી જે એ 6 શબ્દ હતા દરેક વાક્યના એ લોકોએ ક્રમમાં નહીં કહેવાનું, એક પછી એક બોલતા જાય પણ ઊંધા ચત્તા શબ્દ બોલતા જાય, બરાબર. અને આ પૂરું થાય એટલે દરેકે દરેક વાક્ય 9 લેંગ્વેજીસની અંદર પરમ કૃપાઉદેવે કહી બતાવવાનું. હવે સાંભળજો, જ્યારે આ કાર્ય ચાલતું હોય ત્યારે જ એ જ સમયે કવિતા રચના કરવાની, કોઈ પણ નહીં. એમાં શું કન્ડિશન મૂકી કે અત્યારે જે આ સભા ભેગી થઈ છે એ સભાને અનુલક્ષીને એક કવિતા રચવાની અને એની અંદર રુસ્તમજી નામ સમાઈ જવું જોઈએ. વિચાર કરો, એક બાજુ આ સ્મરણ શક્તિ, બીજી બાજુ આ કવિત્વ શક્તિ, અને બે પરમ કૃપાઉદેવે એકદમ સહજતાથી કરી બતાવ્યું. આવું પ્રભુની અદ્ભુત શક્તિ. અને પછી એ દિવસ આવ્યો, 22 જાન્યુઆરી 1887, બધાને ખબર છે સ્થળ શું હતું, ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટ. હા, ડૉક્ટર પીટરસનના નેતૃત્વની હેઠળ શતાવધાનનો પ્રયોગ બધા વિદ્વાનો ફોરેનર્સ બધાની સામે એ પ્રયોગ પ્રભુએ કરી બતાવ્યો. અને એનું દ્રશ્ય તમારા બધાની સામે સ્મૃતિપટ પર આવતું હશે, જે યુગ પુરુષની અંદર હતું કે આ બધા જ કાર્ય. અને એમાં એ કેવું કે 12 ધાર્મિક પુસ્તકો એમને બતાવવામાં આવ્યા, માત્ર જોયા છે, અને પછી આંખે પાટા બાંધી દીધા, અને પછી એક માત્ર સ્પર્શ કરી અને કંઈ બતાવું કે કયો ગ્રંથ છે. આવી અદ્ભુત સ્પર્શેન્દ્રિયની શક્તિ. એટલે આપણે જોઈએ છીએ કે કેવી કેવી અદ્ભુત શક્તિ. આ પ્રયોગ થયા પછી પ્રભુને સાક્ષાત સરસ્વતીનું બિરુદ આપવામાં આવ્યું અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યું. અને એ વખતના મુંબઈના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોણ, સર ચાર્લ્સ સર્જન્ટે એમને વિનંતી કરી, ઇન્વિટેશન આપ્યું
શું આપ્યું? કે તમે યુરોપમાં આવી અને તમારી આ જે અદ્ભુત શક્તિ છે એનો પ્રયોગ તમે કરી બતાવો, તમને પ્રખ્યાતિ તો મળશે અને ખૂબ ખૂબ પૈસા પણ પ્રાપ્ત થશે. જો આપણે દરેક વસ્તુને આપણી સાથે રિલેટ કરીએ છીએ કે નહીં, વિચાર કરો. તમને કોઈક સોફ્ટવેર પ્રોગ્રામિંગ કરતા આવડે છે કમ્પ્યુટરનું, અને એ એકદમ રેર છે. તમને યુએસએથી ઇન્વિટેશન મળે છે કે તમે યુએસમાં આવો, તમને સારામાં સારો પગાર આપશું અને તમને સારામાં સારી પોસ્ટ આપશું. શું કામ? કારણ કે જ્યારે આપણે આવું જ્યારે કરશું ને ત્યારે આપણને ખબર પડશે કે આપણો લક્ષ્ય શું છે. એક અંગ્રેજ ન્યૂઝપેપરમાં આમનો લેખ આવ્યો અને એમને લખ્યું હતું લેખની અંદર કે આવો કોઈ વ્યક્તિ યુરોપમાં કે ઇંગ્લેન્ડમાં આવે તો એ વ્યક્તિ પૂજાય, હી વિલ બી વર્શિપ્ડ. એવી આ અદ્ભુત શક્તિઓ એમને પ્રાપ્ત થયેલી છે. પણ પ્રભુએ શું કર્યું? એ વખતની આર્થિક સ્થિતિ પ્રભુની બહુ ખરાબ હતી, આપ સૌ જાણો છો, એકદમ આર્થિક ભીસ હતી. હવે એવા પરિસ્થિતિમાં કોઈ યુવાન હોય અને એને આવો ચાન્સ મળતો હોય તો કોઈ છોડે? જ્યારે પ્રભુને પૂછવામાં આવ્યું કે તમે પધારો અને તમે ત્યાં આ પ્રયોગ કરી બતાવો, તો પ્રભુએ નમ્રતાથી ના પાડી. કેમ? પહેલું કારણ એ હતું કે જૈન ધર્મ પ્રમાણે ત્યાં જીવવું શક્ય નથી. ફર્સ્ટ પોઈન્ટ. જો આજકાલ તો ફોરેનમાં ભણવાનું એક ઓલું છે ને, ક્રેઝ છે ને. છોકરો પૂછે કે અહીંયા મને આ યુનિવર્સિટીમાં મળે છે પણ ત્યાં મને જૈન જમવાનું નહીં મળે, આમ નહીં મળે. કાંઈ વાંધો નહીં, તું એકવાર તારું કરિયર બનાવી લે ને. જો કેવું છે, જરાક જો કંઈક પૈસાનું ઓલું મળતું હોય, કંઈક ઓલો મળતો હોય તો બાંધછોડ કરવામાં વાર નથી લાગતી. અને અહીંયા પ્રભુ આપણા કહે છે કે જૈન પ્રમાણે ત્યાં જીવવું શક્ય નથી. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ શું હતો? કે એમને લાગ્યું કે આ બધી પ્રખ્યાતિને એ બધું આત્મસાધનામાં, એમનો લક્ષ્ય શું હતો? આત્મની ઉન્નતિ. એમાં બાધક પડશે એટલે જે વસ્તુ આત્મકલ્યાણમાં બાધક પડે એના માટે જવું નહીં. પ્રભુ માટે પ્રાયોરિટી શું હતી? મુખ્યતા શેની હતી? આત્મકલ્યાણ, આત્મસાધના. આપણે શું થાય છે, જરાક પૈસાનો લોભ જાગે, પૈસા પ્રાપ્ત થતા હોય તો ભલે થોડીક ભાન, પહેલાં પૈસાનું બધું સેટલ કરી દે, પહેલાં આ કરી લઈએ, પછી બધું આપણે કરિયર પહેલાં કરી લઈએ, પછી જોશું આપણે. અને પ્રભુએ પ્રાયોરિટી આત્મસાધનાને, આત્મ ઉન્નતિને, આત્મકલ્યાણને આપી. એટલે જ્યારે ક્યારે આપણા જીવનમાં પ્રસંગ બને ત્યારે પ્રભુના આ પ્રસંગને આપણે યાદ કરે કે મારા જીવનમાં ટોપ મોસ્ટ પ્રાયોરિટી ધર્મને અપાશે, આત્મકલ્યાણને આપશે. આપણે જરાક કંઈક નિમિત્ત આજે સ્વાધ્યાય નહીં કરતો, ચાલ સાહેબ થોડાક મોડા જશું તો વાંધો નથી. ના, ટોપ મોસ્ટ પ્રાયોરિટી આત્મકલ્યાણને જ આપવામાં આવશે, બીજા સેને નહીં. કેવું છે કે આવું, આ પ્રખ્યાતિ તો કેવી, આ પ્રયોગ થયો એના બીજા દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, મુંબઈ સમાચાર, જામે શમશેદ, ઇન્ડિયન સ્પેક્ટેટર, આ બધા જ ન્યૂઝપેપરની અંદર એમની પ્રશસ્તિના લેખો આવી ગયા. અને છતાં અંદરમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ બહુ સરસ કીધું હતું કે પ્રભુ, અમને ખબર છે કે તમારી એવું આત્મબળ છે કે તમને કોઈ વસ્તુ ક્યાંય અટકાવી ન શકે આત્મકલ્યાણની અંદર, અમને ખાતરી છે. પણ પ્રભુએ શું જોયું? કે જ્યાં સંભાવના પણ હોય, સંભાવના, ચાન્સીસ, એ વસ્તુને પણ બાજુમાં મૂકી દીધી. ગમે એટલો પૈસો મળતો હોય કે ગમે એટલી પ્રખ્યાતિ મળતી હોય, આના પરથી આપણે શું લેશું? મારા જીવનમાં ગમે તે થાય, ગમે તેવો ચાન્સ મળતો હોય, પણ ધર્મને સેકન્ડ પ્રાયોરિટી ક્યારેય અપાશે નહીં. મુખ્ય લક્ષ આત્મકલ્યાણનું હંમેશા રહેશે. તો પ્રભુએ મોહરહિત રહી કીર્તિનો કે પૈસાનો કોઈ પ્રલોભન એમને દગાવી શક્યું. જો કોઈ કળા હસ્તગત કરવી અને આમ સહેજ, એ તો બહુ જ ગ્રેટ આપણને લાગ્યું જ છે, પણ એ કળાને બહુ સહેજે છોડી દેવી ને, એ એનાથી પણ વિશેષ મોટું છે. કારણ કે આપણને ખબર છે
કોઈક આપણને કળા આવડતી હોય, કોઈક આપણામાં સ્પેશિયાલિટી હોય, તો એનો કેટલો શોફ કરવાનું મન થાય છે. અને એને છોડવાનું તો, અને પાછું જો એનાથી કમાણી થતી હોય, પણ પ્રભુએ ધર્મને જ ટોપમોસ્ટ પ્રાયોરિટી. આવી જ એક બીજી વસ્તુ હતી, જ્યોતિષ વિદ્યા. તો આપણે જોયું કે અવધાન શક્તિની અંદર તો કોકને આવી રીતે અવધાન કરતા જોયા અને પ્રભુએ કરી બતાવ્યું. તો જ્યોતિષ વિદ્યા પ્રભુએ કેમ હસ્તગત કરી, એની પાછળનું પણ એક નિમિત્ત છે. શું નિમિત્ત છે? તો પ્રભુ જ્યારે અહીંયા શતાવધાન કરવા માટે મુંબઈ આવ્યા, એની પહેલાં એમના બનેવી જે જેતપરમાં હતા શ્રી ચતુર્ભુજ બેચરજી, તેમને એક શંકર પંચોળી નામના જ્યોતિષ હતા. હવે ફેમિલી મેમ્બર્સ હોય એટલે આમ થાય ને કે ભાઈ આમનું આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે, તો જરાક તમે જોશ જોઈ જુઓ ને કે એનું શું છે. તો એમને એમના એમની કુંડલી બનાવીને કીધું કે એમને મુંબઈ જવાનું થશે અને આ હીરા જવેરાતનો બિઝનેસ કરશે અને એમાં આટલા સમયની અંદર સારો એવો દ્રવ્યનો લાભ એટલે કે આર્થિક લાભ થશે. અને બન્યું એવું. પરમકૃપાઉદેવનું એવી રીતે જ મુંબઈ જઈ અને પછી આ બિઝનેસ સ્ટાર્ટ થયો હીરા જવેરાતનો. પણ જેટલી મુદ્દતની અંદર આર્થિક લાભ થવો જોઈએ એટલો આર્થિક લાભ થયો નહીં. પરમકૃપાઉદેવને વિચાર એવો આવ્યો કે આ સાયન્સ છે, મેથેમેટિક્સ છે, જ્યોતિષ વિદ્યા, તો એના પ્રમાણેનો ફળાદેશ બરોબર આવવો જોઈએ, તો આ કેમ આવ્યો નહીં એવી એક કુતૂહલ વૃત્તિ જાગી કે આમ તો પરફેક્ટ સાયન્સ છે તો કેમ બરોબર આવ્યું નહીં, મારે ચેક કરવું છે. હવે જોજો, પ્રભુના અવધાન શક્તિ વખતે 10 જ્યોતિષ, વિદ્વાન જ્યોતિષ જે હતા ને, તે લોકો નિહાળવા માટે આવ્યા હતા અને પરમકૃપાઉદેવથી ખૂબ પ્રભાવિત થયા હતા, એમના પરિચયમાં આવ્યા, એમના થકી આ જ્યોતિષ વિદ્યાના સાધનો હસ્તગત થયા. અને પરમકૃપાઉદેવની આપણે ખાસિયત જોઈ હતી ને કે જે વિદ્યા શીખે અને એ લાઇનમાં, એ ફિલ્ડમાં જે લોકો હોય એના કરતાં પણ આગળ વધી જાય, એવું જ બન્યું. ટૂંક સમયની અંદર આ જ્યોતિષ વિદ્યાની અંદર તેઓ ખૂબ પારંગત થઈ ગયા. જ્યોતિષ વિદ્યા એટલે શું છે ખબર છે? ગ્રહોનું સતત અવલોકન અને જે સમયે પ્રશ્ન પૂછાયેલો હોય અથવા તો જન્મ થયો હોય એ વખતે જે ગ્રહોની સ્થિતિ હોય એની કુંડલી બનાવવામાં આવે અને એના ઉપરથી ફળાદેશ એટલે કે ભવિષ્યમાં થવાની ઘટના જે હોય એ કહેવામાં આવે. બે પ્રકારની છે, જન્મકુંડલી અને પ્રશ્નકુંડલી. જન્મકુંડલીમાં તો આપણે ખબર છે કે દિવસ, તિથિ, વાર, એનું કયા ટાઈમે, એ બધી ડિટેલ્સ આપે એટલે એના ઉપરથી જન્મકુંડલી. પ્રશ્નકુંડલી એટલે શું? સપોઝ અત્યારે 9:39 થઈ છે, તો 9:39 સપોઝ તમે મને કંઈક પ્રશ્ન પૂછ્યો, એ જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે જે ગ્રહોની સ્થિતિ હોય એના આધાર ઉપરથી તમારો જે પ્રશ્ન હોય એનું ભવિષ્યમાં શું થવાનું છે એ જવાબ આપી શકે. હવે પરમકૃપાઉદેવને આ થઈ, લોકોને ખબર પડવા માંડી, એટલે વિશેષ ને વિશેષ લોકો આવીને એમને પૂછવા માંડ્યા. હવે ખ્યાલ આવ્યો કે આના કારણે આત્મસાધનામાં, આત્મકલ્યાણમાં આ બાધારૂપ બને છે અને એટલે જ પરમકૃપાઉદેવે જ્યોતિષ વિદ્યાને કલ્પિત કરી. કલ્પિત એટલે ઇમેજિનરી નહીં, કલ્પિત એટલે જે આત્મસાધનામાં બાધક પડે એ કલ્પિત. તમે માનશો નહીં, એક વિદ્યા એમાં એવી છે જ્યોતિષમાં પણ જેને નષ્ટ વિદ્યા કહેવાય છે. નષ્ટ વિદ્યા એટલે શું? જો હમણાં જેમ કીધું ને કે તમે બધી ડિટેલ્સ આપો, દિવસ, તિથિ, વાર, ટાઈમ એ બધું આપો એટલે એના ઉપરથી કુંડલી બને. હવે આવી કોઈ એક વ્યક્તિની કુંડલી, સાચી કુંડલી એ આપવામાં આવે અને કાંઈ બીજી ડિટેલ્સ કીધી ન હોય, રિવર્સ કેલ્ક્યુલેશન, રિવર્સ કેલ્ક્યુલેશન કરી અને એ વ્યક્તિ ક્યારે જન્મ્યો હતો, કયા દિવસે જન્મ્યો હતો, કેટલા સમયે જન્મ્યો હતો, એ બધી ડિટેલ્સ કઈ આપવી, રિવર્સ કેલ્ક્યુલેશન, એ કળાને કહેવાય છે નષ્ટ વિદ્યા. હવે જે જ્યોતિષ શંકરભાઈ જે હતા ને પંચોળી, એ આવી અને પરમકૃપાઉદેવને કહે છે કે આ વિદ્યા તમે મને શીખવાડો, કારણ કે આખા ભારતમાં એક જ પંડિત છે, એ પણ કાશીમાં છે, જેને આ વિદ્યા આવડે છે અને જો આ વિદ્યા જેને આવડે ને તે હજારો રૂપિયા
એ જમાનામાં કમાય. ત્યારે પરમગોપાલદેવ કહે છે કે આ વિદ્યા શીખવાડવાથી આવડે નહીં, એના માટે ઉપાદાન જોઈએ. એવું ઉપાદાન હોય એને જ. હવે આપણને એમ થાય કે પરમગોપાલદેવને જ્યોતિષ વિદ્યા વિશે તો આવું બધું, અને લોકો વધવા ગયા એટલે એમને કીધું કે આ તો કલ્પિત છે. અને એક એવો પ્રસંગ બન્યો, કોઈક વ્યક્તિ બીમાર હતું અને એના વિશે પરમગોપાલદેવને પૂછવામાં આવ્યું અને એનું ભવિષ્ય સારું નહોતું, અનિષ્ટ. ત્યારે પરમગોપાલદેવને એટલું દુઃખ થયું કે તેમણે કીધું કે આવા અનિષ્ટ સમાચાર અમારે આપવા? જો આ પોઈન્ટ દેખાય છે કે અંતકરણ કેટલું કોમળ, કોકને દુઃખના સમાચાર આપી અને પછી એને દુઃખ થાય. અને એવું જ ઘટના અમદાવાદમાં બની હતી કે એક બેન આવે છે, એનો પુત્ર હોસ્પિટલમાં હતો અને વિનંતી કરે છે કે તમે એનું ભવિષ્ય. ત્યારથી પરમગોપાલદેવે નક્કી કર્યું કે જે વિદ્યા વડે મારે આવા અનિષ્ટ સમાચાર આપવા પડે અને એ જીવને દુઃખ થાય એવું કાર્ય કરવું નથી. અને એ જ દિવસથી તેમને આ મૂકી દીધું. તરત આપણે જોઈએ છે, જો જે કળા શીખતા વાર ન લાગે એને છોડતા પણ એમને વાર ન લાગે. અને એની અંદર મૂળ શું, એક વસ્તુ આપણે જો પરમગોપાલદેવનું જોશું ને કે એમનું હૃદય એટલું કોમળ, એટલું સેન્સિટિવ કે કોઈ અન્યને દુઃખ ન થાય એનો કેટલો ખ્યાલ હતો એમનો. ગઈકાલે જ આપણે જોયું હતું શાક સમારતી વખતે આંખમાંથી આંસુ પડે છે. અહીંયા કોકને આવો સમાચાર કહેતા એમને દુઃખ થાય છે ને આ. અને પછી તમારે જાણવું છે કે પરમગોપાલદેવ શું કહેતા, એમની પાસે કોઈ પૂછવા આવે ને. જો ભક્ત જે હોય ને એને જ્યોતિષ પાસે જવાનું મન થાય જ નહીં. કેમ? કારણ કે જીવનમાં જે બને છે ને એ પ્રભુનો પ્રસાદ જ છે મારા માટે, ભક્ત માટે. પણ જો કોકવાર એવો વિકલ્પ જાગ્યો કે ચલો જાણી તો લઈએ કે કેટલા વખત સુધી આ તકલીફ છે મને, અને તો પરમગોપાલદેવ શું કહેતા હતા એ તમારે જાણવું છે. સાંભળો, પ્રારબ્ધમાં હશે તેમ થશે તો જ ભવિષ્ય કહી શકાય ને. પ્રારબ્ધમાં જેમ હશે તેમ થશે. જે કાળે જે પ્રારબ્ધ ઉદય હોય તેને સમપણે વેધી લેવો એ ધર્મ છે. પહેલાં તો ક્લિયર કરી, જે પ્રારબ્ધમાં હશે એમ જ થવાનું છે. હવે જે ઉદયમાં આવે એને સમપણે વેધી લેવો એ શું છે? એ ધર્મ છે, એ વિદ્યા છે, એ જોશ છે, અને એ ફળશ્રુતિ છે, અને એ છૂટવાનો માર્ગ છે. કેટલું સુંદર! છૂટવાનો માર્ગ શું છે? જે સમયે જે પ્રારબ્ધ ઉદય પ્રાપ્ત થયો સમભાવે વેધી. તો આવી રીતે આપણને પ્રભુએ, તો આપણે એક જોયું કે અવધાન શક્તિ, બીજું જ્યોતિષ વિદ્યા, અને એવી પણ બીજી અનેક ચમત્કારિક લબ્ધિઓ પ્રભુને પ્રાપ્ત થઈ હતી. એવી બીજી કઈ હતી? તો આપણે જોયું ને કે જેમ સ્પર્શેન્દ્રિય, તીવ્ર સ્પર્શેન્દ્રિય કેવું જાણી શકતા હતા, એવી રીતે જ ઘ્રાણેન્દ્રિય શક્તિ. ઘ્રાણેન્દ્રિય એટલે સૂંઘવાની શક્તિ. પ્રભુ રેવાશંકરભાઈ સાથે, એમના જે કાકા સસરા હતા એમની સાથે મેઘજીભાઈના ઘરે ગયા હતા, અને ત્યાં 25 ફૂટ દૂર, એટલે આ જે ફર્સ્ટ લાઈન છે ને અહીંયા જે બેઠા છે ને ત્યાં સુધી, એટલે દૂર ત્યાં રસોડું હતું. અને પ્રભુ લાલન પંડિતને કહે છે કે અમે નાક વડે જમીએ છીએ. વિચાર, નાક વડે જમીએ છીએ એટલે શું? તો કે અહીં બેઠા બેઠા રસોડામાં કઈ કઈ વસ્તુ છે એ અહીં બેઠા બેઠા અમે કહી શકીએ છીએ. બોલો. અને આપણને મણિબેન કહે ને કે જરા જઈને મીઠું લઈ આવો તો. હે હે, ક્યાં છે? ક્યાં? સામે હોય ને દેખાય નહીં આપણને. જ્ઞાનેન્દ્રિય તો દૂર, ચક્ષુ ઇન્દ્રિય બરોબર કામ નથી કરતી. અને અહીંયા આપણા પ્રભુ આવી તીર. અને એવી હતી એમનામાં આ શક્તિ કે વગર ચાખીએ શાકની અંદર મીઠું છે કે નહીં તેઓ કહી શકતા હતા. એમના એક મિત્ર છોટાલાલભાઈ, એમને છે ને શી મિત્ર હોય એટલે મન થાય ને, એનું પરીક્ષા કરવાનું મન થયું. એટલે રવિવારનો દિવસ હતો, બધા મિત્રો મળ્યા હતા અને ગંજીફો રમતા હતા. બપોરે જમવાનું હતું, બધા રમતા હતા ને ત્યારે છાના માના કોઈને ખબર ન પડે ને એમ ઊભા થઈ અને રસોડામાં ઘૂસી ગયા. અને ત્યાં રસોઈઓ બધી રસોઈ કરતો હતો, એને જઈને કાનમાં કહી દીધું કે જો હું કહું એમ તું કરજે. તો કે આ ઢોકળીનું જે શાક છે ને એની અંદર
મીઠું નાખતો જ નહીં. લીલોતરીનું શાક છે ને એની અંદર એક્સેસ મીઠું નાખી દેજે, અને દાળ છે ને એ પરફેક્ટ બનાવજે, આવું તું કરજે. બોલો બિચારો બદ્રિક હતો, જી સાહેબ જેમ તમે કહો છો એમ કર્યું છે. પાછા આવે છે, ચૂન છાના મુના બેસી, કોઈને કંઈ ખબર પડતી નથી. જમવાનો ટાઈમ થાય છે, જમવાનો ટાઈમ થાય છે અને બધાની થાળી પીરસાઈને મૂકવામાં આવે છે. પરમ કૃપાદેવ સામે પેલી થાળી મૂકે છે. પરમ કૃપાદેવ સહેજે જોયે છે એની સામે, થાળી સામે, પછી છોટાલાલભાઈ સામે જુએ છે અને છોટાલાલભાઈને પૂછે છે, આજે રસોઈયો ભૂલ્યો છે કે અમારી પરીક્ષા કરવા તત્પર થયા છો? અને પછી તરત કહી આપે છે કે ઢોકળીની શાકની અંદર મીઠું વધારે છે, લીલોતરીના શાકમાં મીઠું નાખ્યું જ નથી, અને દાળ પરફેક્ટ છે, વગર ચાખે માત્ર જોઈને પ્રભુ કહી આપતા. આપણે તો એવું થાય ને, ઘણી વખત મણિબેન પૂછે ને ચંદુભાઈને, જમવાનું બરોબર છે? હા, ખબર નથી પડતી. જે હોય ઠીક છે, જવા દો. ખાઈને આપણને ખબર નથી પડતી કે સ્વાદ બરોબર છે કે નહીં. અને અહીંયા આપણા પ્રભુ આવી તો, અને પ્રભુને અમુક હદ સુધીની અવધાન શક્તિ અને એમાં અવધિજ્ઞાનની શક્તિ અર્થાત ઉપયોગ મૂકી અને અમુક ભવિષ્યની વાત કેવી પણ તેઓ જાણી શકતા હતા. અને એવા પ્રસંગો બન્યા હતા. એક કાકા હતા અને એમની સાથે વોક કરતા જતા હતા, અને ત્યારે પ્રશ્ન પૂછે છે કે કાકા, જો કાકીને કાંઈ થાય તો તમે પાછા પરણો કે નહીં? આટલો જ પ્રશ્ન પૂછે છે. અને બને છે એવું, થોડાક સમય પછી એમના જે વાઈફ હોય છે એ ગુજરી જાય છે. પછી થોડાક વખત પછી પાછા વોક માટે નીકળે છે, ત્યારે ફરી પાછો પોઈન્ટ પરમ કૃપાદેવ કાઢે છે અને કહે છે કે તમે પાછા પરણો કે નહીં? તો હજી વિચાર કરે છે, ત્યાં જ કહે છે કે 6 મહિના સુધી મુલતવી રાખજો. અને બન્યું એવું જ કે 6 મહિના પહેલાં એમનું કાળ પૂરો થઈ ગયો, મૃત્યુ પામ્યા. એટલે જો કેવું એમનું હૃદય કેટલું કોમળ કે જેથી કરીને બધાનું ભલું થાય, કોઈને દુઃખ ન થાય અને બીજાનું ભલું થાય. અને એવો એક પ્રસંગ છે, પેલા ગરાસિયા બાપુ ઘોડી ઉપર નીકળે છે ત્યારે કહે છે કે તમે જવાનું માંડી વાળો. અને બાપુ તે બાપુ ને એ તો નીકળ્યા, અને બન્યું એવું કે ઘોડી ગાંડી થઈ જાય છે, એમને પાડી દે છે નીચે અને કાળ પામે છે. પણ પછી જોયું કે આના થકી આત્મહિતમાં આત્મસાધનામાં બાધક થવાના કારણે આવી બધી જ વસ્તુઓ જે છે. અને હા, એક બીજી ખાસ વાત, પ્રભુ મનના ભાવો મનના વિચારો પણ જાણી શકતા હતા. અને એટલે જ અહીંયા એક વાત એવી આવે છે કે એક એવો પ્રસંગ બને છે, મનસુખભાઈ તીરથચંદભાઈ એ પ્રભુ સાથે ખૂબ નિકટતા, એમને પ્રભુનો સત્સંગ કરવો બહુ ગમે. ઘણી વખત એમને જે પ્રશ્ન જાગે ને એની બધી નોંધ કરી રાખે કે મારે આ પૂછવું છે, આ પૂછવું છે, આ પૂછવું છે. અને જ્યારે પ્રભુને મળે અને પ્રભુ સિદ્ધિ જ્ઞાન વાર્તા શરૂ કરી દે, અને જ્ઞાન વાર્તા પૂરી થાય ત્યાં સુધીમાં જેટલા પ્રશ્ન એમને નક્કી કર્યા હોય એ બધાનો જવાબ એ સત્સંગની અંદર આવી જાય. અને પ્રભુ પાછા શું કરે ખબર છે? એ સત્સંગ પૂરો થાય એટલે તરત મનસુખભાઈનું છે, મનસુખ કાંઈ પૂછવું છે? કે ના પ્રભુ. પ્રભુને ત્યારે કૃપાનાથ કહેતા, સાહેબજી કહેતા, તો કે ના કૃપાનાથ, બધા જવાબ અમને મળી ગયા. એક વખત બન્યું એવું કે મનસુખભાઈ આપણા કોલેજમાં હતા અને રવિવારનો દિવસ હતો, તે ભાઈ આંટો મારવા નીકળતા અને પછી રસ્તામાં વિચારે ચડી ગયા કે આ કેમ તિથિ કેમ પાળવાની, અને એમાં પાછું આ દિવસે કેમ પાડવાની, 5મ, 8મ, 14મ, એ કેમ આમ, આના બદલે આમ, કેટલા બધા એમને સંકલ્પ વિકલ્પ તિથિ સંબંધી થયા અને વિચારાવ કે તિથિ પાળવી કે ન પાળવી. બન્યું એવું કે થોડાક દિવસ પછી જ્યારે પ્રભુને મળવાનું થયું, હજી તો પ્રભુ સાથે આંખ મળે છે અને પ્રભુ શું કહે છે ખબર છે? મનસુખ તિથિ પાળવી, નો સંકલ્પ વિકલ્પ, તિથિ. તો આવી પ્રભુની એટલી. અને ઘણી વખત એવા મિત્ર મંડળની અંદર જ્યારે હોય ત્યારે અમુક કોઈ વ્યક્તિ કંઈક વાત કાઢી હોય ત્યારે પ્રભુ કહી આપતા કે આ વ્યક્તિ જે બોલે છે ને એની પાછળનો એનો હેતુ આવો છે. સ્ટાર્ટિંગમાં તરત સ્વીકારે નહીં ને, ના 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 અમારો કાંઈ એવો હેતુ નથી. પણ ટૂંક સમયની અંદર પેલા વ્યક્તિ કાન પકડે કે પ્રભુ તમારી વાત સાચી છે, મારા અંતરમાં આવો ભાવ પડ્યો હતો. એટલે પ્રભુ પાસે આવી અદ્ભુત ચમત્કારિક લબ્ધિઓ હતી. હવે આપણને પ્રશ્ન થાય, જો તમે યુગ પુરુષ જોયું હશે ને તો એમાં ઘણા લોકોએ ટેસ્ટિમોનિયલ્સ આપ્યા છે, એટલે એમનું પોતાનું મંતવ્ય કે શું હતું આ બાબતમાં.
એમાં એક વ્યક્તિ એમ કીધું, હી વોઝ અ ગ્રેટ સેન્ટ, હી હેડ ટ્રીમેન્ડસ મેમરી પાવર એન્ડ આઈ એમ વેરી મચ ઇમ્પ્રેસ્ડ બાય હિઝ મેમરી પાવર. તો સંસારનો કોઈ વ્યક્તિ આવો બોલે ને તો સમજ્યા, પણ જો આપણામાંથી કોઈ આપણને પૂછે કે તમે પરમ કૃપાઉદેવને પૂજ્ય માનો છો, તમે પરમ કૃપાઉદેવને આરાધ્ય પદે માનો છો, તો એ શેના માટે? એમની અવધાન શક્તિ માટે, એમની જ્યોતિષ વિદ્યા માટે, એમની ચમત્કારિક લબ્ધિઓ માટે? કારણ કે આમાં આપણી પણ ભક્તિની ચકાસણી થશે. જો આ બધી વસ્તુઓ પણ આત્માની જ શક્તિ છે, પણ આપણા માટે પરમ કૃપાઉદેવ આરાધ્ય પદે શેના માટે છે? તો કે માત્ર જ્ઞાનના સ્વયંક્ષમ માટે નહીં, મોહનો સ્વયંક્ષમ જેને કર્યો છે એમના માટે. કારણ કે પ્રભુએ સંકિતની પ્રાપ્તિ કરી હતી, સમ્યક દ્રષ્ટિ પુરુષ હતા, એના માટે અમારે એ પૂજ્ય છે. એટલે આ એક વાત મનમાં, જો આપણને અહોભાવ તો થાય, આપણે આ બધી જે અવધાન શક્તિની વાત કરી કે આ અવધિ જ્ઞાનની મનના વિચારો જાણે, એનાથી આપણને અહોભાવ જાગે, પણ ખરો અહોભાવ આપણને એમના સમ્યક દર્શન માટે થવું જોઈએ. તો શું છે આ સમ્યક દર્શન? મોહનો ક્ષય કરવો એટલે શું, એ થોડુંક આપણે સમજી લઈએ તો સાચી ઓળખાણ પરમ કૃપાવદીની થશે, અને જો સાચી ઓળખાણ થશે તો સાચી ભક્તિ જશે, અને જો સાચી ભક્તિ જાગશે તો આપણું પણ જીવન સુંદર બની શકશે. તો શું છે આ સમ્યક દર્શન? સમ્યક દર્શન એટલે મોક્ષ માર્ગનું પ્રથમ પગથિયું. સમ્યક દર્શન વિના મોક્ષ માર્ગની શરૂઆત થતી જ નથી. સમ્યક દર્શન પ્રાપ્ત થાય પછી જ નિશ્ચય મોક્ષ માર્ગ સ્ટાર્ટ થાય છે. વ્યવહાર મોક્ષ માર્ગ હોય, પણ નિશ્ચય મોક્ષ માર્ગ સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી જ થાય છે. સમ્યક દર્શન એટલે શું? તો કે આ દેહાદિ પર દ્રવ્ય અને રાગાદિ પર ભાવથી ભિન્ન શુદ્ધ આત્મદ્રવ્ય છે એનો અનુભવ કરવો. એટલે સમ્યક દર્શન બે પ્રકારે છે, વ્યવહાર સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન. વ્યવહાર સમ્યક દર્શન એટલે શું? તો કે દેવ ગુરુ અને ધર્મ ઉપર યથાર્થ શ્રદ્ધા, અને તે થકી જ્યારે અંતર્મુખ થઈ અને આત્માની અનુભૂતિ થાય છે, એ જે અનુભૂતિ છે, સેલ્ફ રિયલાઇઝેશન છે, એને નિશ્ચય સમ્યક દર્શન કહેવાય છે, અર્થાત શુદ્ધ સંકિત કહેવાય છે. અને પ્રભુએ ધન્યરે દિવસની અંદર બહુ સ્પષ્ટપણે કીધું છે, 1947 શુદ્ધ સંકિત પ્રકાશ્યું રે. અને એટલે જ 1947 એક પત્રની અંદર, પત્રાંક 170 મુંબઈથી લખાયેલો છે, કારતક સુદ 14, આત્મજ્ઞાન પામ્યો એ તો નિસંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણેય કાળમાં સત્ય વાત છે, સર્વજ્ઞાનીઓને પણ એ વાત સ્વીકારી છે. ગ્રંથિભેદ થયો એ ત્રણેય કાળમાં, એટલે પ્રભુએ અહીંયા આ પત્ર દ્વારા, અને બીજું ધન્યરે દિવસની અંદર આ સ્પષ્ટ કહ્યું કે શુદ્ધ સંકિતની પ્રાપ્તિ પ્રભુને 1947 થઈ હતી. આપણને પણ એમ થાય ને કે મારે પણ મારા પ્રભુ જેવું થવું છે, એમના માર્ગે ચાલવું છે, એમની જેમ મારે પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે. તો એમ પ્રશ્ન તો થાય ને આપણને કે એવું જરા અનુભવ થાય ત્યારે શું છે? એટલે જ અનુભૂતિને નિર્વિકલ્પ સ્વસંવેદન કહ્યું છે. સ્વ એટલે પોતે, સંવેદન એટલે અનુભવ, પણ કેવો અનુભવ? નિર્વિકલ્પ. પ્રશ્ન થાય આપણને કે આવો અનુભવ કેટલા ટાઈમ સુધી થવો જોઈએ? તો શાસ્ત્રમાં એમ કીધું છે કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો કેટલો સમય ટકે? એ ફ્રેક્શન ઓફ સેકન્ડ જેટલો પણ જો આત્માનો અનુભવ થઈ ગયો, આ સમ્યક દર્શનની પ્રાપ્તિ. એવું ત્યાં સમ્યક દર્શનમાં શું છે જાણવું છે તમારે? પ્રભુએ એમના શબ્દોમાં શું કીધું છે જે વ્યાખ્યાન સારમાં નોંધવામાં આવ્યું છે? પરમ કૃપાઉદેવની કેવી અદ્ભુત શૈલી હતી કે સમ્યક દર્શન ફર્સ્ટ પર્સનમાં બોલતું હોય ને, પોતે સમ્યક દર્શન બોલતું હોય એવી રીતે પ્રભુએ કીધું છે. સાંભળજો, વ્યાખ્યાન સાર 1:66, સમ્યક્ત્વ અન્યોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે. શું? મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઈચ્છા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે,
બોલો ઋષભ તરિયામાં આ ખુશી થઈ ગઈ ને, હવે વિચારવા જેવું છો, પછી ચેન્જ નહીં થાય અત્યારે નક્કી કરી લે, પછી તું સમ્યક દર્શન પછી કહેશે કે ના હવે મારો પ્લાન ચેન્જ થયો છે, ચાલશે નહીં, કારણ કે કમ્પલસરી તને લઈ જવામાં આવશે. ગ્રહણ કરવાની ઈચ્છા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે, માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઈચ્છા ફેરવી હશે તો પણ કામ આવવાની નથી. મને ગ્રહણ કર્યા પછી નવમે સમય તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તો પણ બને તો તે જ ભવે, અને ન બને તો વધારેમાં વધારે 15 ભવે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ખ્યાલ આવ્યો? બને તો એ જ નવમે સમયે, નહીં તો એ જ ભવે, નહીં તો મેક્ઝિમમ 15 ભવે, અને કોક બાય ચાન્સ સમ્યક્ત્વ છૂટી ગયું તો એના માટે, અથવા પ્રબળમાં પ્રબળ મોહને ધારણ કરે તો પણ અર્ધ પુદ્ગલ પરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે. આવું સમ્યક દર્શન, આ સમ્યક દર્શનનો મહિમા છે, અનંતકાળનું પરિભ્રમણ સીમિત કરી દે એવું આ સમ્યક દર્શન છે, ટૂંક સમયમાં જે આપણને મોક્ષે પહોંચાડી દે. અને એટલે જ આંક 91માં પ્રભુ ફરમાવે છે, તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, 16 ભવ નથી, અભ્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી. આવું અદ્ભુત સમ્યક દર્શન પ્રભુએ ફરમાવ્યું છે ને, હોત આસવા પરિસવા. અરે જ્ઞાનીના ભોગ પણ નિજરાનું કારણ, શ્વાસે શ્વાસે કરોડો કર્મની ખપાવણી કરતા હોય. અને એટલે જ શાસ્ત્રમાં કીધું છે કે સમ્યક દ્રષ્ટિ બળદ, બળદ છે ને કોઈના ઉપર ઉપકાર ન કરી શકે, વાણી નથી, તો એટલે એ એક્ઝામ્પલ લીધું કે સમ્યક દ્રષ્ટિ બળદ, તેનું પગ, તેની ખરી, એ ખરી કોઈ વિષ્ટા ઉપર પડે તો એ વિષ્ટા ધન્ય થઈ જાય એમ શાસ્ત્રમાં કીધું છે. આવો મહિમા છે સમ્યક દર્શન, અને આપણને આવા પુરુષ મળ્યા છે, શુદ્ધ સમકિતની જેને પ્રાપ્તિ કરી છે એનું માર્ગદર્શન આપણને મળ્યું છે, તો આપણા માટે કેટલું સહેલું થઈ ગયું છે, પણ એ કરીએ તો કામનું છે. અને એટલે જ વિચાર કરો, આપણે જે ગઈકાલે વાત કરી ને, બધું વિઝ્યુઅલાઇઝ કરવું, અને જો વિઝ્યુઅલાઇઝ કરે ને, જો ગઈકાલે આપણે ખરેખર શાળામાં પહોંચી ગયા હોય ને, તો ઘણાને સપના પણ આવે છે, એ સપનામાં એ પ્રભુ આવે, બાળ મહાત્મા આવે, અને એ સ્કૂલમાં હોય, એવું બધું થઈ શકે, પણ એવી ભાવના ભાવી હોય તો, એવી રાજકથા કરી હોય ને તો થઈ શકે છે એવું, એવા કેટલાયના અનુભવ સાંભળ્યા પણ છે. તો હવે વિચાર કરો, આ દ્રશ્ય સામે લાવો, પ્રભુની ઉંમર કેટલી છે સમ્યક દર્શન થયું ત્યારે? માત્ર 23 યર્સ. વી આર ટુ લેટ, હં, ટુ લેટ. 23 યર્સમાં પ્રભુને શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થઈ છે. વિચાર કરો, એના 1 વર્ષ પહેલાં પ્રથમ બાળક જન્મે છે, હજી 1 વર્ષ થયું છે બિઝનેસ સ્ટાર્ટ કર્યું છે, આવી પરિસ્થિતિમાં શુદ્ધ સમકિતની પ્રાપ્તિ, 3 વર્ષ પહેલાં તો લગ્ન થયા છે. અરે આવી કોઈ સિચ્યુએશન તો લોકો કે હજી સેટલ થવાનું છે, આ નાના ટાબરા છે, એ લોકોને મોટા કરવાના છે, ને આ છે ને તે છે ને, કેટલા બહાના આપણે કાઢશું. બિઝનેસ જરાક સેટલ થઈ જાય ને પછી જિંદગીના અંત સુધી સેટલ થતું નથી. અને આ ઉંમરમાં ક્યાં મોહમય નગરીમાં આપણા પ્રભુ હોય, હા, આવા સિચ્યુએશનની અંદર 23 વર્ષની ઉંમરે પ્રભુએ સમ્યક દર્શનની પ્રાપ્તિ. અને એટલે છે ને, હવે જોજો, અહીંયા કોઈ છે 23 વર્ષનું? ચલો સાંજે ઊભા કરશું, કોઈક 23 વર્ષનું મળશે સાંજે આપણને, પણ ત્યારે તમે જોજો, જે આપણે ગઈકાલે 7 વર્ષના ઉંમરનું કોકને જોયું ને, ત્યારે આપણને કેવા મહિમા જાગે, આ ઉંમરે પ્રભુને જાતિ સ્મરણ જ્ઞાન, 23મા વર્ષે શુદ્ધ સંકેત, અદ્ભુત છે, ધન્ય છે. પણ બધું એમને નથી મળતું, એના માટે પણ કેવો અંતરંગ પુરુષાર્થ હતો પ્રભુનો એ જાણવો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એમાંથી આપણને ચાવી મળશે. જોઈએ છે ચાવી? કોઈ હાથ નથી પાડતું, હા, શું કામ? તો જે પ્રભુએ કર્યું એ આપણે કરીએ ને, જોઈએ છે ચાવી? અચ્છા, મૌન લીધું હશે બધાએ, કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, પણ તમે માથું ધૂણાવ્યું એટલે હું સમજી ગયો,
હવે જો પ્રભુ પત્રાંક 133માં એમની અંતરંગ દશા વિશે વાત કરે છે. રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. રાત્રે અને દિવસે, આપણે તો દિવસોમાં પૂરું રહેતું નથી. સવારના થોડોક ક્રમ કર્યો પતી ગયું, થોડુંક ધ્યાન કર્યું પતી ગયું. રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન, આત્મા સિવાય બીજું કાંઈ નહીં. આહાર પણ એ જ, નિદ્રા પણ એ જ, શયન પણ એ જ, સ્વપ્ન પણ એ જ. વિચાર કરો, સ્વપ્ન પણ સમ્યક દર્શન ના આવે, સ્વપ્ન પણ આત્મા ના આવે, પરમાર્થ ના આવે. વાહ પ્રભુ વાહ. અચ્છા, એક એક રોમાં એનો જાણે વિચાર થાય છે, તેથી કંઈ જોવું નથી ગમતું, કંઈ સૂંઘવું નથી ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી બોલવું ગમતું. અરે પ્રભુ કહે છે, નથી મૌન રહેવું ગમતું, બોલવું પણ નથી ગમતું અને મૌન પણ નથી ગમતું. અર્થાત કાંઈ જ નથી ગમતું બહારમાં. શું ગમે છે? એકમાત્ર આત્મા, આત્મા અને આત્મા, એ સિવાય બીજું. આવી જ્યારે આપણને લગ્ની જાગે ને, આવો કંઈક અંદરમાં પુરુષાર્થ થાય ને, ત્યારે પ્રાપ્ત થાય. અને એટલે જ આપણે આ પત્રના આધારે આવું મને પણ હો, આવી લગ્ની મને પણ થાવ, એવી ભાવના આપણે પણ ભાવીએ. હા, તમે કહેશો કે આવું થોડી આ કાળમાં પોસિબલ છે, એ તો આપણા પ્રભુ હતા એટલે એમને આવું આમ રાત્રિ ને દિવસ, આમ દિવસ અને રાત્ર બધું ખાતા પીતા ઉઠતા બેસતા તેઓ કરી શકતા હતા, આપણે ન કરી શકે. પણ જો હું તમને પ્રૂફ આપું, અત્યારના યંગસ્ટરને તમે પૂછો, એક મિત્ર મારો 20-21 વર્ષનો હશે, પણ એને મેન્ચેસ્ટર યુનાઇટેડ કરીને એક ફૂટબોલની ટીમ છે, વર્લ્ડ બેસ્ટ, એનો એટલો બધો ક્રેઝ કે એના રૂમમાં તમે એન્ટર થાવ ને, એની છે ને રેડ કલરનું એનું સિમ્બલ છે અને અંદર ગોલ્ડન યલો કલરનું એનું સિમ્બલ છે. એની બેડશીટ છે ને મેન્ચેસ્ટર યુનાઇટેડ, હાથ લૂછવાનો ટુવાલ હોય ને મેન્ચેસ્ટર યુનાઇટેડ, નાવાનો ટુવાલ મેન્ચેસ્ટર યુનાઇટેડ, ચા પીવાનો કપ મેન્ચેસ્ટર યુનાઇટેડ, એની મોટરસાયકલની ચાવી કિચન મેન્ચેસ્ટર, જ્યાં જો ત્યાં જ્યાં નજર કરો ને મેન્ચેસ્ટર યુનાઇટેડ. એ લોકો મેન્યુ કે શોર્ટમાં મેન્યુ, એની વાત તો પણ મેન્યુની. આપણે તો કે શું છે આ? તો કે આ મારું ફેવરેટ છે. મને કહો, એક 20 વર્ષના છોકરાને ફૂટબોલની ટીમ આટલી ગમે તો એનું સૂવું બેઠવું ઉઠવું બધું જ જો મેન્ચેસ્ટર યુનાઇટેડ એનું થઈ શકે તો આપણું ન થઈ શકે? આપણને એવી લગ્ની ન લાગી શકે? લાગી જ શકે. અને એટલા માટે જ પ્રભુએ અહીંયા શેનું આપ્યું છે? આ પ્રૂફ આપ્યું છે કે આવું જ્યારે લગ્ની લાગે ત્યારે આ પ્રાપ્ત થાય. જો પ્રભુની ભક્તિ કરવી એ આપણો ધ્યેય છે બધાનો, સાચી વાત છે કે નહીં? અને સાચી ભક્તિ શું છે? એમના જેવા ગુણો આપણે આપણા જીવનમાં પ્રગટાવીએ, એવો આપણે આપણો લક્ષ્ય છે કે નહીં? એ આપણી ભક્તિની સફળતા છે કે નહીં? આપણો લક્ષ્ય છે કે નહીં ભક્તિનું? વાત સાચી છે. તો ચાલો આપણે કંઈક એ રીતે પ્રભુના જીવનને જોઈએ. પ્રભુ સમ્યક દ્રષ્ટિ, એટલા માટે તો આપણા આરાધ્ય છે, આપણા પૂજ્ય છે, રાઈટ? બધાને ક્લિયર થઈ ગયું હોય મગજમાં? તો સમ્યક દ્રષ્ટિના 8 અંગ છે. ઘણી વખત કહે ને કે કઈ રીતે ખબર પડે કે આ ભાઈને સમ્યક દર્શન થયું છે કે નહીં? હા, સમ્યક દર્શન એટલે કંઈક સિંગડા આવે કે પૂછડું આવે એવું તો પોસિબલ છે નહીં, બહારમાં તો કંઈ દેખાય નહીં. કંઈક અંતરંગના આધારે ખબર પડી શકે. તો અંતરંગમાં શું થાય? સમ્યક દર્શનને 8 ગુણ પ્રગટે છે, અથવા તો જેનામાં આ 8 ગુણ પ્રગટે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તો પ્રભુના અર્થાત સમ્યક દ્રષ્ટિના આ 8 અંગ કયા છે એ આપણે જાણીએ. જો 3 રૂપે છે, એક સિદ્ધિ રૂપે, પહેલાં ઈચ્છા રૂપે, પછી પ્રયોગ રૂપે અને પછી સિદ્ધિ રૂપે. પ્રભુમાં આ 8 અંગ કયા રૂપે છે? સિદ્ધિ રૂપે. મારા માટે તો અત્યારે મને ખબર પણ નથી, એટલે પહેલાં મારે ઈચ્છા જગાડવી પડશે, પછી એનો પ્રયોગ કરવો પડશે, અને જો પ્રયોગ કરે તો સિદ્ધિ રૂપે પ્રાપ્ત થાય. એટલે બંને રીતે છે, સમ્યક દર્શન થાય ત્યારે આ 8 અંગ ઉત્પન્ન થાય, 8 ગુણ. અથવા તો એમ પણ કહી શકાય કે આ 8 ગુણની પ્રાપ્તિ કરશું તો સમ્યક દર્શન પ્રાપ્ત થશે. તો કયા છે આ 8 ગુણ? અને દરેક ગુણ સાથે આપણે પ્રભુના એવા પ્રસંગો લેશું જેથી કરીને આપણે આપણા જીવનની અંદર રિલેટ કરી શકીએ, રાઈટ? તો પહેલો ગુણ છે નિશંકિત ગુણ.
નિશંક, શંકા એટલે ડાઉટ, નિશંક એટલે નો ડાઉટ, કોઈ શંકા નહીં. દેવ, ગુરુ, ધર્મ, એમને પ્રણિત કરેલો જે ધર્મ છે અથવા તો નવ તત્વ છે એની અંદર નિશંકતા પ્રાપ્ત થવી આ પહેલો ગુણ. પ્રભુના પિતા શ્રી રવજીભાઈ એક વખત થોડાક ચિંતામાં આવી ગયા અને એમ થતું કે એમની પાસે આટલું બધું જ્ઞાન છે તો જો તેઓ જોઈને કહે કે આપણે આર્થિક પરિસ્થિતિ ક્યારે સારી થાય, શું થશે, એટલે એક વખત એમનાથી પૂછાઈ ગયું અને પ્રભુએ જવાબમાં શું આપ્યું ખબર છે? પુણ્ય પ્રમાણે સારી સ્થિતિ થઈ રહેશે. પહેલો શબ્દ શું હતો? પુણ્ય પ્રમાણે. અને આ બતાવે છે નિશંકતા. બોલો, જે કાંઈ પણ લાભ થાય છે પુણ્યને આધીન છે, જે નુકસાન થાય છે પાપને આધીન છે, અને જો પુણ્યને પાપને આધીન છે તો આપણે આટલું ધંધાનું ટેન્શન શું કામ લઈએ છીએ અને ધંધાના નામે કે કામના સંગ કેમ ચૂકીએ છીએ? કારણ કે પુણ્ય તત્વની અંદર નિશંકતા નથી. તો પહેલો પોઈન્ટ આ આપણે લેશું, નિશંકતા. જેવી પ્રભુને હતી એવી નિશંકતા મને પણ પ્રાપ્ત. અને નિશંકતા હોય ને એટલે નિર્ભયતા આવે. પ્રભુ જ્યારે વિરસતમાં હતા અને એક સાંકડી ગલીથી જતા હતા, પ્રભુ સાથે ડુંગરસિંહભાઈ, પૂજ્ય સૌભાગભાઈ અને અમુક મુમુક્ષુ જતા હતા. સામેથી બે સાંડ દોડતા આવે છે અને બધા ગભરાઈ જાય છે. પ્રભુ કહે છે તમે નિશંક રહેજો, એ અહીંયા આવીને શાંત થઈ જશે. જેટલી નિશંકતા હોય ને એટલી જ નિર્ભરતા હોય. પૂજ્ય સૌભાગભાઈ અને ડુંગરસિંહભાઈ સિવાયના બધા જ મુમુક્ષુ ખેતરોમાં વયા ગયા. નિશંકતા નહોતી, માત્ર પ્રભુ અને એમના બે ભક્તો તે ત્યાં ઊભા હતા. અને એવું જ બન્યું કે તે પેલા જે સાંડ દોડતા દોડતા આવ્યા હતા તે ભેંસ આવ્યા, આવીને ત્યાં ઊભા રહી ગયા. નિશંકતાથી નિર્ભયતા. એટલે જ્યારે જ્યારે આપણને કંઈક પણ સંસારની અંદર ભય જાગે ને, તરત વિચારવું નિશંકતા નથી. જો નિશંકપણું હોય તો બનનાર છે તે ફરનાર નથી ને ફરનાર છે તે બનનાર નથી, તો ધર્મ કર્તવ્યમાં હું કચાશ કેમ રાખું? અને એવો જ એક પ્રસંગ છગનભાઈ નાનજીનો છે. એ દેરાસર જતા પૂજા કરવા માટે પ્રભુ બોલાવે છે એમને અને પૂછે છે ક્યાં જાઓ છો? તો કે હું દેરાસર જાઉં છું પૂજા. એમ તો કે શાંતિનાથ ભગવાનની પૂજા કરશો ને ત્યારે પ્રભુના કાનમાં કહેજો કે અમારા પ્રભુ પણ ટૂંક સમયની અંદર વિતરાગ દશા પામી તમારી પાસે પહોંચવાના છે. કેવી નિશંકતા, ટૂંક સમયમાં અમે ત્યાં આવવાના છે. અને એના પરથી મને વિચાર આવ્યો કે જ્યારે જ્યારે આપણે પણ દેરાસર જઈએ છીએ તો પ્રભુ સાથે આવી રીતે વાત કરવી જોઈએ, જેમ એમને આજ્ઞા કરી કે પ્રભુના કાનમાં, શાંતિનાથ ભગવાનના કાનમાં જઈને કહેજો. છે કે આવી ભક્તિ, તો આવી નિશંકતા આપણને પણ પ્રાપ્ત થાવ. તો આપણે કઈ રીતે રિલેટ કરશું? જ્યારે જ્યારે સંસારના સંકલ્પ વિકલ્પ વધી જાય આના બારામાં, તો તરત પ્રભુનું આ વચન યાદ આવવું જોઈએ, પુણ્ય પ્રમાણે થઈ રહેશે. બીજો ગુણ નિશંક પછી નિકાંક્ષા. કાંક્ષા એટલે ઈચ્છા. જો ઇન્ટરકનેક્ટેડ છો, નિશંકતા આવે એટલે ઓટોમેટિકલી નિકાંક્ષા આવે જ, પછી ઈચ્છાઓ જાગે નહીં. અને એવો કયો પ્રસંગ છે? તો પ્રભુ એક વખત કહે છે કે આખું જગત સોનાનું થઈ જાય તો એ અમારા માટે તૃણવત છે. સોનાનું થઈ જાય એટલે શું? જો હકીકતમાં કે આ માઇક સોનાનું થાય એવું સંભવે ના, અહીંયા ભાવ બહુ સુંદર છે. સોનાનું થઈ જાય એટલે મારી ઈચ્છા પ્રમાણે આખું જગત વર્તે તો પણ અમારા માટે એ તૃણવત છે. એટલે જ કોઈ કાંક્ષા જાગતી નથી. આપણે આપણી જાતને પૂછીએ, હજી ઈચ્છાઓ થાય છે? આમ થાય તો સારું, આ થોડાક સીધા થઈએ તો સારું, આ થોડાક આમ વર્તે તો સારું, મને પૈસા મળીએ તો સારું, મારી તબિયત સારી થઈએ તો સારું, આવી બધી ઈચ્છાઓ જાગે છે તો નિકાંક્ષા ગુણ નથી. અશાતા વેદન્ય બાંધી હશે તો એ આવવાની જ છે. શું કામ ભય રાખો, કેમ ઈચ્છાઓ કરવી? એક વખત પ્રભુ સાથે એક મુમુક્ષુ જતા હોય છે, મુંબઈમાં હોય છે, અને પ્રભુ એને પૂછે છે કે આ શું છે? તો પેલા ભાઈ કહે છે આ તો સ્મશાન છે. અને ત્યારે પ્રભુ કહે છે કે અમારા માટે તો આખું મુંબઈ સ્મશાન છે. એટલે હવે આ બધામાં છે ને પ્રભુ જેવી દ્રષ્ટિ આપણે કેળવવાની છે.
પ્રભુને શું લાગે છે આખું મુંબઈ સ્મશાન હોય? કેમ આખું મુંબઈ સ્મશાન કીધું? સ્મશાન તો અમુક જ જગ્યાએ હોય ને. કારણ કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરાજે. તમે જ્યાં જો ત્યાં બધા રાગ દ્વેષમાં અને વિષય કશાયની અંદર આત્માનું મૃત્યુ થતું હોય એટલે પ્રભુને આખું મુંબઈ સ્મશાનવત લાગે છે. આપણે કઈ રીતે એપ્લાય કરશું આપણા લાઈફની અંદર? હવે જ્યારે જ્યારે તમે આ બહુ સરસ બિલ્ડિંગ થયું છે રાજકોટની અંદર, નંબર વન છે, અરે એ તો ઉપર સ્વિમિંગ પુલ છે ને, આ છે ને તે છે ને, શું કીધું પ્રભુએ? સ્મશાનવત છે. ક્યાં આની અંદર હું રાગ કરું છું? મને પ્રભુ જેવી દ્રષ્ટિ આપો. જો તમે ક્યારેક મુંબઈમાં આવ્યા હો, એમાં સાઉથ મુંબઈ જાઓ તો આમ કેવા આમ ચકાચક ક્લીન રસ્તા હોય, આમ સ્કાયસ્ક્રેપર્સ હોય, આમ મોટા મોટા મકાનો હોય, જ્યારે એવું પ્રસંગ બને ત્યારે પ્રભુના વચન યાદ આવવા જોઈએ, સ્મશાન વચ્ચે મારે આવા ભાવ મરણ કરવા નથી. એક વખત પ્રભુએ દેવકરણજી મુનિને પ્રશ્ન પૂછ્યો કે કોણ લે છે આ સભા, વ્યાખ્યાન કોણ આપે? તો કે અમે આપીએ છીએ. કેટલા લોકો આવે? તો કે આટલા હજાર માણસ આવે. અચ્છા, તરત પ્રશ્ન પૂછ્યો કે સ્ત્રીઓને જોઈને તમને વિકાર થાય છે? તો કે પ્રભુ શરીરથી નથી થતો પણ મનથી થાય છે. આટલું કહેતા પ્રભુએ કીધું કે મુનિને તો મન વચન કાયા ત્રણેયથી વર્જ્ય છે. હવે એટલા અર્પિત નહોતા એટલે અંદરમાં એવો એક ભાવ જાગ્યો. સાચા સ્પિરિટ્સમાં તેમને આ વચન લીધા ને એટલે પ્રભુને એમને કીધું કે તમે ગાદી તકીએ બેસો છો અને આ હીરા જવેરાતનું વેપાર કરો છો તો તમારી વૃત્તિ નહીં ડોળાતી હોય? અને ત્યારે પ્રભુ શું કહે છે ખબર છે? અમે કાળકૂટ વીસ જુએ છે. આહા, આપણે આજે એટલી વિનંતી કરી કે પ્રભુ આ તમારા બધા પ્રસંગો સાંભળીને, પ્રસંગો તો અમે સાંભળ્યા છે, તમારા જેવી દ્રષ્ટિ અમને પ્રાપ્ત થાવ. આપના જેવી દ્રષ્ટિ પ્રાપ્ત થશે ને તો અમારા માટે પણ સમ્યક દર્શન દૂર નથી. શું દેખાવું જોઈએ? કોકની ઓડી જુઓ તમે, ચાર બંગડી, અને આમ થાય ઓ આપણી પાસે આવી ગાડી હોય તો. તરત શું વચન યાદ આવવું જોઈએ? પ્રભુનું વચન. પ્રભુએ શું કીધું? કાળકૂટ વિષ. પ્રભુને આ વિષ દેખાય? તમને ખબર છે સાયનાઇડ, કાળકૂટ એટલા માટે કે એટલું સ્ટ્રોંગ પોઈઝન કે એને ગ્રહણ કર્યા પછી આજ સુધી કોઈ વ્યક્તિ એનો ટેસ્ટ લખી શક્યો નથી. સમજ્યા તમે? એટલે કેટલું સ્ટ્રોંગ હશે કે હજી એ રજિસ્ટર કરે કે આ ખાટું છે કે તીખું છે, એની પહેલાં તો કાળકૂટ, કાળકૂટ વિષ. અરે પ્રભુ, હું આવું બીજાને કોઈની ઝવેરા જોઉં, કોઈને આ જોઉં, કોઈનો ડ્રેસ જોઉં અને મારો એવી વૃત્તિ ડોળાઈ જાય છે. શું દેખાવું જોઈએ? ચાર બંગડી. બોલો બોલો, ના નહીં પડો, બોલો શું દેખાવું જોઈએ? પ્રભુ જેવી દ્રષ્ટિ અમને કાળકૂટ વિષ દેખાય. અરે જ્યારે પોતાનું બેંક બેલેન્સ જોઈએ ને અને આમ હરખાય, હા સારા ભેગા થયા, હં શું દેખાવું જોઈએ? યાદ રહેશે બરોબર? નિશંકતા, નિકાંક્ષા. હવે નિર્વિચિકિત્સા. નિર્વિચિકિત્સા એટલે શું? દુર્ગંછા. એકદમ સિમ્પલ વર્ડ્સમાં કે ને, ચિત્રી ચડવી. જેમ બહેનોને કોક્રોચને જોઈને જે થાય ને, હા ચિત્રી ચડે ને, દુર્ગંછા. સમ્યક દ્રષ્ટિને આ ન હોય. ગમે એવું શરીર હોય, મુનિ ભગવંત હોય, એને મેલ હોય, એનું આવું શરીર જોઈને દુર્ગંછા ન થાય. કારણ કે એમની દ્રષ્ટિ અંતરમાં રહેલા રત્નત્રય ઉપર હોય છે. અને આવો પ્રભુનો કયો પ્રસંગ છે? તો કે પ્રભુ એમનો એક નોકર હતો, લલ્લુભાઈ નામનો, વર્ષોથી એમની સેવા કરતો મુંબઈમાં અને મોટી ઉંમરના હતા. હવે બન્યું એવું, એમની છેલ્લા જીવનની અંદર એમને કંઈક ગાંઠ થઈ ગઈ હતી અને એ ગાંઠની અંદર પરુ અને એની ખૂબ દુર્ગંધ આવે તો માનશો નહીં, પ્રભુને ખબર પડી. એના પછી રોજ એને મલમ પટ્ટી પ્રભુ પોતે કરી આપતા. અરે આજકાલના જમાનામાં મા બાપને કંઈક થઈ જાય ને તો તરત વોર્ડ બોયને રાખી દે છે, નર્સને રાખી દે છે, અમારાથી આવું બધું થાય નહીં, નિકટમાં ન જતા સગા. અને આ પ્રભુ, અને કેટલી એમનામાં કરુણા કે એમનું એ લલ્લુભાઈને પોતાના ખોળામાં બેસાડી એમનું માથું ખોળામાં રાખી અને એવું વાત્સલ્ય બતાવતા. કેવી પ્રભુને કરુણા હશે, કેવો પ્રભુનો પ્રેમ. આ નિર્વિચિકિત્સા ગુણ. વિચાર કરો કે જ્યાંથી ગંધ આવતી હોય, જેમાં પરુ થતું હોય અને એ અને પાછો નોકર પણ પ્રભુને. અરે જેમને શાકભાજીમાં આત્મા દેખાતો હોય એને,
અને એટલે જ પ્રભુએ કીધું કે સાચો શેઠ કોણ કે જે ક્યારે પણ પોતાનો નોકર નોકર ન રહે એ પણ એક દિવસ શેઠ બને એવી ભાવના હોય. માત્ર ભાવના નહીં, એને જરૂર પડતી પૈસાની સગવડ, એને જે સપોર્ટ જોઈએ એ સપોર્ટ પણ કરીને એને પણ શેઠ બનાવે. અને આજકાલ કેવી ભાવના હોય છે, આ જિંદગીભર મારો નોકર કઈ રીતે બનીને રહે એવા પ્લાનિંગ કરીને રાખો. કેટલો ફરક પડી ગયો. અને એટલી સરસ વાત કીધી છે કે જો એમ રાખે શેઠ કે એના નોકર પાસેથી વધારે કામ કઢાવી લઉં તો એ નોકર કરતાં પણ હલકો છે એવો પુરવાર થશે. અને પછી એટલી સરસ એની અંદર ભાવના બતાવી છે કે જો નોકરને કંઈક અતિ ભાર આવી જાય કામનો તો સાચો શેઠ કોણ કે જે સારો હાર ઊભા રહી અને એનો ભાર ઓછો કરવાનો પ્રયત્ન કરે. આજે આવા શેઠ જોવા મળે નહીં. કેવી સરસ વાત છે. આ તો કેવી વૃત્તિ હોય, અરે આપે છે પગાર ચૂસી કાઢો એની પાસેથી, કામ લઈ લો વધારે પડતું, એમાં આપણી હોશિયારી છે. અને અહીંયા પ્રભુ કેવું કહે છે કે એ જો બિચારો વધારે તકલીફમાં આવી જાય તો સાથે હારો હાર રહી અને એનું પણ ભાર ઓછો કરો. એટલે જ હવે જ્યારે આપણે પ્રભુને જોઈએ ને, અને જ્યારે આપણે એમને જોઈએ ને, જ્યારે આપણા નયન એમના નયન કમળ સાથે જોડાય ને, ત્યારે એમનું આ અંતર જે છે ને એ જોવાનો પ્રયત્ન કરે. કેવું કોમળ, કોઈને દુઃખ ન થાય, બધાનું ભલું થાય, કોઈનામાં ભેદભાવ નહીં. એવો ચોથો ગુણ, અમૂળ દ્રષ્ટિ અંગ. અમૂળ, મૂળતા એટલે શું, જેમાં વિવેક ન હોય, સાચા ખોટાનો ભેદ ન ખબર હોય, હેય હોય એને છોડી ન શકે અને ઉપાદેય હોય એને પ્રાપ્ત ન કરી શકે. અમૂળ દ્રષ્ટિ એટલે શું, હેયને હે જાણી અને ઉપાદેયને ઉપાદેય જાણી એને ગ્રહણ કરે તે અમૂળ દ્રષ્ટિ. હવે આપણને અહીંયા એક પ્રશ્ન થશે, એવો પ્રભુનો કયો ગુણ હતો અમૂળ દ્રષ્ટિવાળો? જો આપણે જોયું ગઈકાલે કે પ્રભુને વૈરાગ્ય પ્રધાન એવા જૈન ધર્મ પ્રત્યે આસ્થા થઈ. આગળ જતાં એમને જોયું કે પ્રતિમા પૂજન કરવાથી આત્માને લાભ થાય છે, આત્માનું હિત છે, અને પ્રભુએ આવું કહ્યું છે એવું એમને ફીલ થયું તો એમને ગ્રહણ કરવામાં જરાય પાછળ પડ્યા નહીં. જે ઉપાદેય લાગ્યું એમને ગ્રહણ કર્યું. એનો વિરોધ થયો હતો, જે પ્રતિમા વિરોધી હતા એ લોકોએ એનો વિરોધ કર્યો કે તમે આમ કેમ, પણ જે સાચું આ જ બતાવે છે અમૂળ દ્રષ્ટિ અંગ. તેમ આપણા જીવનમાં પણ આપણને જે માર્ગ સાચો લાગ્યો, નિશંકતા થઈ તો એને ગ્રહણ કરવાની અંદર આપણે પાછળ પડવું નહીં. આ છે અમૂળ દ્રષ્ટિ અંગ. કેટલા અંગ થયા? ચાર. આ જે ચાર હતા ને એ પોતા સાથે કનેક્ટેડ હતા, હવેના જે ચાર આવશે ને એ બીજા સાથે કનેક્ટેડ છે એ આપણે હવે જોઈશું. તો કયા ચાર થયા? જો આપણે છે ને બધું કામ પાકું કરવાનું છે કે નહીં, ખાલી આપણે આમ સાંભળીને આ કાનથી લઈને આ કાનથી કાઢી દીધું એમ નહીં, હવે તો આપણે અહીંયા આવીએ આપણે ભક્તિ કરીએ તો એક ટાર્ગેટ સાથે ભક્તિ છે, પ્રભુ આપના જેવું કાર્ય મારે આ ભાવમાં કરવું છે, અમારે પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ. પહેલો ગુણ નિશંકતા, વેરી ગુડ. સેકન્ડ નિકાંક્ષા. થર્ડ નિર્વિચિકિત્સા, નોન ડિસગસ્ટ, બરાબર. ફોર્થ અમૂળ દ્રષ્ટિ અંગ, પાકું કરી લેજો, કારણ કે જે ક્લાસવર્ક થાય છે ને એ જ થાય છે હોમવર્ક પછી. પણ હવે આપણે આ દરેક ગુણ સાથે પ્રભુનો પ્રસંગ, આવડી દેખાણી, ચાર બંગડી દેખાણી, પ્રશાંતભાઈ શું થવું જોઈએ? કાળકૂટ વિશ યાદ રહેશે ને, બરોબર. ઓકે, હવે જે ચાર ગુણ છે એ પર સાથે કનેક્ટેડ છે. તો કયા છે? તો એક ઉપગુહન અંગ. ઉપગુહન અંગ એટલે બીજાના ગુણને ઢાંકવા અને પોતાના દોષને ઢાંકવા, બરાબર ને? હા હા, પાડો તમને, એટલે મને ખબર પડે કેટલા સાંભળે છે, એટલે આમ આમ કરે એટલે સમજી જવાનું. આ બધું ક્રોસ વેન્ટિલેશન છે, બીજાના ગુણને ઢાંકવા અને પોતાના દોષને ઢાંકવા, પોતાના દોષને ઢાંકવા. ઉપગુહન નહીં, ગુહન, ઉપગુહન એટલે ઢાંકવું, બીજાના દોષને ઢાંકવા અને પોતાના ગુણો, આપણે એકચ્યુઅલી ઓપોઝિટ કરતા હોય છે, અને એટલે આ ઉપગુહન અંગ. આવું તે પ્રભુના જીવનમાં શું બન્યું હતું? પૂજ્ય લલ્લુજી મુનિ પ્રભુ પાસે જઈ અને એમની વ્યથા પ્રગટ કરે છે કે આ પૂજ્ય અંબલાલભાઈ કેમ અટકી ગયા છે,
ત્યારે પ્રભુએ કીધું કે અમે આ વિશે એક વર્ષ પહેલાંથી જાણતા હતા કે પ્રમાદમાં લોભમાં થોડોક આ જીવ અટકશે, પણ કે તમે ચિંતા નહીં કરો, જેમ પાંદડું પેલા વહેણની અંદર અટકી જાય કોઈક જાળાના કારણે, એ જાળું હટી જશે એટલે પાછું આ સાગરને જઈને મળશે, તમે નિશ્ચિંત રહેજો, અમારા થકી એમનું કલ્યાણ થશે. પણ પોઈન્ટ આમાં શું નોટ કરવા જેવો છે, એક વર્ષ પહેલાંથી જાણતા હતા. ગુરુ જાણી લે, શિષ્ય ભૂલ કરે એની વર્ષ પહેલાંથી ગુરુને જાણમાં હોય, પણ એમની કેવી કરુણા હશે. અને પ્રભુએ પત્રો દ્વારા ઘણા ઘણા સંકેત પૂજ્ય અંબાલાલ ભાઈને આપ્યા હતા જેથી કરીને, પણ કોઈને કીધું નહોતું. અને આપણે કોઈક તમને કહે ને આ ભાઈને આવી રીતે ડિફોલ્ટ આવ્યો છે, કે આ ભાઈએ કંઈક ભૂલ હે શું કર્યું છે, સાંભળવાની પણ કેટલી આતુરતા, અને કોકનું કંઈક હોય એમાં મરચું મસાલો લગાડી અને પાછું આગળ પાસી ટર્ન નો રિટર્ન, જવા દો આગળ, આવું ન હોય. સમ્યક દ્રષ્ટિનો આ અંગ છે, અને જો મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો બીજાના હા હશે કોકવાર એમનાથી ભૂલ થઈ ગઈ હશે, અને કોને ખબર છે, આપણને ખબર નહીં તો આપણે કેમ કોઈના ઉપર હાલ નાખવું, કેમ કોઈના માટે કંઈ કહેવું. આવું સમ્યક દ્રષ્ટિ જીવને ફીલ થાય, કદાચ એની તબિયત સારી નહીં હોય ને એટલે થોડા ગુસ્સે થઈ ગયા હશે, કદાચ આમ હશે ને, એમ કરીને એના દોષને ઢાંકવાનો પ્રયત્ન કરે. એવું અંતર કોમળ હોય. કયો ગુણા બોલતા જાઓ, કારણ કે પછી યાદ નહીં આવે, અત્યારે જ બોલી લો. ઉપગુહન, એના પછી આવે છે સ્થિતિકરણ. સ્થિતિકરણ એટલે શું? ધર્મમાં સ્થિર કરવા. કોઈ સાધર્મિક વ્યક્તિ હોય, કંઈક પ્રોબ્લેમમાં ફસાઈ ગયો છે, કોઈક મિથ્યાત્વનો ઉદય આવી ગયો છે, થોડોક ટ્રેકની બહાર વયો ગયો છે, તો એને પાછું ધર્મમાં સ્થિર કરી આપવું, એનું નામ છે સ્થિતિકરણ. તો પ્રભુના જીવનમાં 1951-52 વિક્રમ સંવત, લલ્લુજી મુનિ, પૂજ્ય શ્રી લલ્લુજી મુનિનું ક્યાં સુરતમાં હતા, ચોમાસું હતું અને ત્યારે એમને ઝીણો તાવ રહેતો, અને કોઈક એક વ્યક્તિ એવા જ તાવની અંદર મૃત્યુ પામ્યા, એટલે એમને એકદમ ચિંતા થઈ, ઉપરાઉપરી પત્ર લખ્યા કે હવે મારું જીવન વધારે નથી, આપ કૃપા કરીને. હવે પ્રભુએ એમના જ્ઞાનમાં જોઈને કહી દીધું હોત કે નહીં કે મુનિ ચિંતા નહીં કરો, બીજા 50 વર્ષ તો છે જ તમારા. એવી રીતે સ્થિતિકરણ નહીં કર્યો. કઈ રીતે સ્થિતિકરણ કર્યું? 6 પદનો પત્ર લખીને મોકલાવ્યો, આનો મુખપાઠ કરો, તત્વ આપ્યું, તત્વ આપીને સ્થિર કર્યા. ભવિષ્ય કહીને નહીં, આ સ્થિતિકરણ ગુણ પ્રભુનો. કેટલી આ મુખ્ય વાત. જો આપણે શું કરીએ, ઘણી વખત ચંદુભાઈ મણિબેન હોય ને, અને કોઈ પૂછે ને કે મણિબેન કેમ નથી આવતા, શું થયું? કર્મના ઉદય છે. શું કરીએ? કર્મના ઉદય નથી, તમે ઉદયમાં છો અત્યારે, એટલે બિચારા બેનને એટલી તકલીફ છે. પણ આપણે કેવા હોય છે, હું શું કરું? એવું ન હોય ભાવ, કઈ રીતે કોકને કંઈક તકલીફ છે, કોક જરાક પાછો પડી ગયો છે, તો લાવ એમને બળ આપી અને પાછા સ્વાધ્યાયની અંદર, પાછા ધર્મની અંદર સ્થિર કરવું. આ ગુણ હોવો જ જોઈએ. જો આ ગુણ નથી તો સમ્યક દર્શનની આશા રાખવા જેવું નથી. એટલે કેટલો એકબીજા માટે આવો ભાવ, શેનો? સ્થિતિકરણનું. આપણું એક વાક્ય કહેવાથી, એક શબ્દ કહેવાથી કોકને જરાક બળ મળે, કોક ઉત્સાહ મળે, એટલે જ કીધું છે. આવું ભાવ સમ્યક દ્રષ્ટિ જીવમાં હોય, અને જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય એનામાં પણ આવો ગુણ હોવો જોઈએ. અને એક બહુ સુંદર પ્રસંગ છે, ગટોરભાઈ કરીને એક વ્યક્તિ હતા, અને એમને ખૂબ વિરોધ ભાવ પરમ કુવાદેવ પ્રત્યે, અને અમુક લોકો એવા હતા જે લોકોને ખૂબ વિરોધ હતો, અને એ લોકો ચાન્સ જ ગોતતા હતા કે કંઈક પ્રસંગ બને ને તો આપણે આપણો વિરોધ દર્શાવ્યો. હવે પ્રભુ બધા સાથે બેસી અને સત્સંગ કરતા હતા. આ લોકો જોયે છે કે આજે આ, એટલે તે લોકો આવતા હોય છે. પ્રભુના હાથમાં મોપતી હોય છે, પ્રભુ સત્સંગ કરાવતા હોય છે. આ ગટરોભાઈને બધાને આવતા જોઈ પ્રભુ એ મોપતી બાજુમાં મૂકી દે છે. આ નિમિત્ત મળતા જ પેલા ગટોરભાઈ એટલો બધો વિરોધ દર્શાવે છે, એટલો બધો આક્રોશ કરે છે કે રીતસરના એમના હાથ પગ મુખ આખું ધ્રુજતું હોય છે. ત્યારે પરમ કૃપાઉદે પૂજ્ય અંબાલાલભાઈ બાજુમાં બેઠા હતા, એમને કહે છે કે તમે શાંત રહેજો. બધાને કહી દે છે કોઈ નિંદા કરતા નહીં, અને ધીમેથી પૂજ્ય અંબાલાલભાઈને કહે છે જુઓ અનંતાનું બંદી ધ્રુજે છે. આમાં આપણને ઘણી બધી ચાવીઓ મળે છે. પેલો પોઈન્ટ, ક્યારેક આપણી સાથે એવો પ્રસંગ બને કે કોઈ આપણી સાથે એકદમ આક્રોશથી વાત કરે, જેવા તેવા વચન કહી જાય, જ્યારે આવો પ્રસંગ બને ને
ત્યારે એના પર દ્વેષ નહીં કરો. પ્રભુએ શું કીધું? જુઓ અનંતાનું બંધી ધ્રુજે છે. જીવ તો બધા રૂડા છે, ભૂંડા તો એમના કર્મ છે. એટલે જ્યારે કોઈ આવું વ્યક્તિ ખરાબ રીતે વર્તન કરે મારી સાથે, તો એના ઉપર દોષ ન કરવો, પણ એની પાછળ જે કર્મ છે ને એના ઉપર દ્રષ્ટિ જવી જોઈએ. અને જો એના ઉપર દ્રષ્ટિ જાય ને તો સામેવાળા વ્યક્તિ ઉપર આપણને દયા આવે કે બિચારાના આવા કર્મના મેં કંઈક એવા કર્મ બાંધ્યા હતા, એટલે એને મારા પ્રત્યે આવો ભાવ જાગે. કેવી સુંદર દ્રષ્ટિ છે. પછી બીજી આજ્ઞા કરી કે એની નિંદા કરતા નહીં. પછી પેલા ભાઈનો ક્રોધ આખો પ્રગટ થઈ જાય છે ને, શાંતિથી પ્રભુ એને કહે છે કે પ્રભુ તમને જે કહેવું તું એ શાંતિથી કહેવું તું ને હું તમારા બધા સમાધાન કરીશ. અને એમ કહી સમાધાન કર્યું કે શાસ્ત્રની અંદર મોપત્તી રાખવાનું કીધું છે, દોરો બાંધવાનું કીધું નથી. એમ કરીને શાસ્ત્રનું રેફરન્સ પણ આપ્યું અને એના મનનું સમાધાન કર્યું. પાછળથી આ વ્યક્તિ જ્યારે દેવકરણજી મુનિનું અને પૂજ્ય અંબાલાલભાઈનું અને પૂજ્ય લલ્લુજી મુનિના સત્સંગ સાંભળે છે અને એમાં જ્ઞાનીની આશાતના કરવાથી જે જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધાય છે એના વિશે જાણે છે, ખૂબ ખૂબ પશ્ચાતાપ કરે છે અને એનું પાછું સ્થિતિકરણ થાય છે. હવે તમને એક પ્રશ્ન જાગશે કે પ્રભુને ખબર હતી કે એને મુપત્તિના કારણે આટલો દ્વેષ છે, તો પ્રભુએ કેમ બાજુમાં મૂક્યું? જો ન મૂક્યો હોત તો? આની પાછળ પણ એમની નિષ્કારણ કરુણા હતી. કઈ રીતે? કારણ કે જો આ પ્રસંગ બન્યો ન હોત તો એમના હૃદયની અંદર દ્વેષ ભાવ સતત ચાલ્યા જ કરત, એનો અંત આવ્યો ન હોત. અને એ અંત આવે એ નિમિત્ત આપવા માટે પ્રભુએ બાજુમાં મૂકી આજ એમની નિષ્કારણ કરુણા. એટલે જ્ઞાની જે કાંઈ પણ કરતા હોય ને એ આપણા હિત માટે અને આપણા કલ્યાણ માટે જ હોય છે. આવું હતું સ્થિતિકરણ. હવે વાત્સલ્ય ગુણ. વાત્સલ્ય એટલે શું? પ્રેમ, સ્નેહ. અને કેવો ખબર છે? સ્પોન્ટેનિયસ લવ, સહજતાથી આપણને પણ પ્રેમ આવે. કેવી રીતે ખબર છે? હા ભાઈ કામના કે નહીં આપણા? હા ક્યારેક કામ, અરે આવો આવો અમારા ઘરે જમવા આવો. વાત્સલ્ય છે ને આ તો? આ વાત્સલ્ય નથી. કોઈ પણ જીવને જોઈને અંદરથી આમ ઉમળકો આવે, લાગણી આવે, એનું કંઈક ભલું કરવું, એનું કંઈક સારું કરવું, એને કહેવાય વાત્સલ્ય. જેવી રીતે ગાયને એના વાછરડા પ્રત્યે હોય ને એને કહેવાય છે વાત્સલ્ય. છે આવું વાત્સલ્ય આપણને? છે, પણ અમુક લોકો માટે. અને એ અમુક લોકો માટે ને એટલે એને વાત્સલ્ય ન કહેવાય, એને રાગ કહેવાય. વાત્સલ્ય એટલે શું? કોઈ પણ જીવને જોઈ અને એના માટે હું શું કરી શકું એવી અંદરમાંથી લાગણીઓ ઉછળ્યા કરે, એને કહેવાય વાત્સલ્ય. મણિલાલભાઈ ગાંધી બોટાદના, એને દીક્ષા લેવાના બહુ ભાવ, નાના હતા, યંગ હતા, બે વખત તો ઘર છોડીને ભાગી ગયા હતા. ઘરવાળા પકડીને લે આવે એમને પાછા, યાર તમારામાં વૈરાગ્ય નથી ને તમે કેમ જાઓ છો? હવે એમને એટલો બધો ભાવ થાય ને, આ લોકોએ પૂજ્ય સૌભાગભાઈને વાત, આનું કંઈક કરો ને, આ ઘડીએ ઘડીએ ઘર છોડીને ભાગી જાય છે. એટલે શું કર્યું ખબર છે? સૌભાગભાઈ એને બોલાવ્યું કે મારે પણ દીક્ષા લેવાના ભાવ છે, ચાલો ને આપણે બંને સાથે લઈને દીક્ષા લઈએ. અરે એને જે ખુશી થઈ ગયેલી, મને કોઈક મળ્યું, ક્યારે ભાગું છું બોલો. કે જો એમ નહીં, હવે મારી તો ઉંમર બહુ થઈ, તું મારી સેવા ચાકરી કરશે એટલે વાંધો નથી, પણ આપણને જ્ઞાન કોણ આપશે? એક કામ કર, મારા એક પરમ સ્નેહી મિત્ર છે. કોણ? પરમ કૃપાલ. કે તું એને મળ્યા, એમને એ જો કન્વિન્સ છે ને તો આપણે ત્રણેય સાથે દીક્ષા લે, તો તું મારી સેવા કરશે અને એમના પાસેથી આપણને બંનેને જ્ઞાન મળશે, આપણું એકદમ પરફેક્ટ. ખુશ પહોંચી ગયા સીધા મુંબઈ પરમકુવાદેવ પાસે. પોતાની સાથે સામેથી પરમકુવાદેવ બોલાવે છે, આવો મણિચંદ ભાઈ. ખુશ થયા, મને નામથી ઓળખે. જો આ એક વાત્સલ્યનો એક ગુણ છે, તમે કોકને સામેથી એના નામથી બોલાવો ને, આપણે તો સ્માઇલ ન કરતા હોય. એટલે આપણે જ્યારે મળે ને ત્યારે આમ જય પ્રભુ કરીએ, થોડુંક સ્માઇલ રાખીએ, તો એ સ્માઇલ કેવી આમ ઇન્ફેક્શિયસ હોય, આમ સામેવાળાને વાત્સલ્ય ફીલ કરે. આપણે તો આમ એવા ટેન્શનમાં જતા હોય ને કે કોઈને એમ લાગે ન ભટકાય તો સારું છે. પછી બધા જમવાનો ટાઈમ થયો, બધા અંદર ગયા, એટલે એમને એમ થયું કે મને પણ જો અંદર જવા મળે, મને પણ જો અંદર બોલાવે તો કેટલું સારું. પણ અંદર જોઈએ તો જગ્યા છે ને બધા ગોઠવાઈ ગયા છે. પરમ ભાવદેવ કહે છે, મણિલાલભાઈ બહાર છે, એમને બહુ મન થાય છે અંદર આવવાનું, એક જણને કે તમે જાઓ ને એને મોકલો અહીંયા. એટલે પેલા ભાઈ બહાર આવીને કહે કે તમને પરમ ભાવદેવ બોલાવે છે અંદર. એટલા ખુશ થયા, મને બોલાવ્યો અંદર. આ વાત્સલ્યનો એક બીજો ગુણ, આવું છલકવું જોઈએ વાત્સલ્ય. એને અંદર બોલાવે છે, અંદર બેસે છે, જમવાનું સ્ટાર્ટ કરે છે. પછી બીજી ભાવ, જો આપણે એક મળે ને પછી બીજી ઈચ્છા થાય કે ત્રીજી ઈચ્છા થાય કે નહીં,
પછી બીજી ઈચ્છા થાય કે મને આગ્રહ કરીને બે રોટલી વધારે ખવડાવે તો. હજી તો આ વિચાર પૂરો નથી થયો ને ત્યાં પરમ પાવા દેખે છે, મણીલાલને બે રોટલી આપો અને સાથે ઘણી ઘણી ઘી અને સાકર ખવડાવો. અને જે અંદરમાં જે ખુશી થાય છે, જે વાત્સલ્યનો એમને અનુભવ થાય છે, બસ કોઈને સુધારવા કરતાં પહેલાં છે ને પેલા હૃદયનો તાર જોડવાનો. અને હૃદયનો તાર જોડાય, વાત્સલ્ય જોડાય ને પછી કેવું ન પડે, સહેજે વ્યક્તિને સુધારવાનું મન થાય જ. અને પછી એના માટે જે યોગ્ય હતું ને એ પરમ કૃપાદેવે એમને આપી દીધું માર્ગદર્શન. કનેક્ટ બિફોર યુ કરેક્ટ. કરેક્ટ તો કરવું પડે, સંસારમાં છે આપણે, એવા પોઝિશન પર હોઈએ, આપણી જવાબદારી હોય તો આપણે બીજાને સુધારવું પડે કે બીજાને ભૂલ બતાવવી પડે. પણ ભૂલ બતાવતા પહેલાં શું કરવાનું? કનેક્ટ બિફોર યુ કરેક્ટ. હૃદયનો એક તાર જોડાય ને પછી આપણે ખાલી વિનંતી કરીને કે ભાઈ આમ નહીં ને આપણે આમ કરીએ તો કેટલું સારું, સામેથી મન થશે ને. એવું જ મણિલાલભાઈ ગાંધીને અનુભવ થયો. શા કારણે? વાત્સલ્ય ગુણના કારણે. અને હવે અંતમાં કયું આવે છે? ધર્મ પ્રભાવના. આના માટે શું કહેવું? પ્રભુ માટે, અરે પ્રભુનું ઉઠવું, બેસવું, હાલવું, ચાલવું, શ્વાસ લેવું, આ બધાની અંદર માત્ર ને માત્ર ધર્મની પ્રભાવના જ થઈ છે. વાત સાચી છે કે નહીં? એમના એક એક પદ જુઓ, એક એક પત્ર જુઓ, બધાની અંદર શું છે? ધર્મની પ્રભાવના. એટલે બે વસ્તુ અહીંયા ખાસ કહીશું આપણે કે પરમશુદ્ધ પ્રભાવક મંડળની સ્થાપના કરી પ્રભુએ દેવીલય પહેલાં, એ બધી વ્યવસ્થા કરીને ગયા. સુબોધા પુસ્તલાકાયની સ્થાપના કરી જેથી કરીને વિતરાગ માર્ગની, વિતરાગ પ્રભુના વચનોની પ્રભાવના થાય. આ છે ધર્મ પ્રભાવના અંગ. આપણે કઈ રીતે ધર્મ પ્રભાવના કરીશું? કઈ રીતે કરશું આપણે? અરે આપણું જીવન એવું હોય, આપણા મુખ ઉપર પ્રસન્નતા આવી હોય, હોવી જોઈએ કે નહીં ભાઈ? થોડુંક સ્માઇલ કરી લેતો. હા, આવી પ્રસન્નતા હોય, આમ તમને હસતા જોઈએ તો કોઈને મન થાય કે પ્રભુ તમે ક્યાં જાઓ છો. અરે ઇનફેક્ટ આપણું જીવન એટલું સુંદર હોય, એટલું સરળ હોય, એટલું નીતિમય હોય કે આપણને જોઈને કોઈ પૂછવું ના પડે, એ જ સામેથી કે તમે પરમ કૃપાદેવના શિષ્ય લાગો છો. વાત સાચી છે? તમારે કહેવું પડે હા પ્રભુ, આ છે સાચી ધર્મ પ્રભાવના. આપણને જોઈને જેમ થાય કે તમે ચોક્કસ પ્રભુના અનુયાયી હોવા જોઈએ. અને એટલે જ આપણે સમ્યક દ્રષ્ટિના આ આઠ અંગ, એની સાથે પ્રભુના જીવનમાં બનેલી બધી ઘટનાઓ એ અંગ સાથે આપણે જોઈ આજે ઘરે જઈને એક એક અંગને યાદ કરીએ, એક એક પ્રસંગને યાદ કરીએ અને મારું જીવન પણ એવું બને. અને એટલે જ પહેલાં તો ઈચ્છા જગાડવી પડશે કે આવું વાત્સલ્ય મને પ્રાપ્ત થાય, આવું સ્થિતિકરણ મને પ્રાપ્ત થાય. એટલે પહેલાં ઈચ્છા, પછી પ્રયોગ, અને પ્રયોગ પછી શું આવશે? સિદ્ધિ. પણ માત્ર ઈચ્છા નહીં, પ્રયોગ પણ કરવો પડશે. અને આ આઠ અંગ માટે આપણે આઠ દિવસ રાખીએ, આમ સાત દિવસ હોય, એટલે સાત દિવસ રાખીએ, ધર્મ પ્રભાવના ઓટોમેટિક થઈ જશે. સાત દિવસના સાત અંગ આજે મારે વાત્સલ્ય ઉપર, જો બધા વાત્સલ્ય પર જાય તો પ્રોબ્લેમ થશે. આજે બધા કહેશે મારા ઘરે ચાલો જમવા, મારા ઘરે વાત્સલ્ય ગુણ છે ને, કાંઈ વાંધો નહીં. પણ એવો સંકલ્પ કરીએ આપણે, તુમસા જીવન ઓ મેરા, અને આ સમ્યક દર્શન લઈ પ્રભુ તમારા ચરણોમાં હું અર્પણ કરું, એ આત્માથી સૌહીન તમારા ચરણોમાં, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાદિન. તો આઠે આઠ અંગ આપણા જીવનમાં અપનાવી આપણે સૌ સમ્યક દર્શન પ્રાપ્ત કરી એમના ચરણોમાં અર્પણ કરીએ. બે મિનિટ ધૂન કરશું. ધૂન ધૂન બીજા દિવસ પરમ કૃપાલુ પ્રભુ રાજ ચંદ્ર દેવ ચિન્મય ચિંતામણી રાજ ચંદ્ર દેવ પરમ કૃપાળુ ચંદ્ર દે ચિન્મય ચિંતામણી રાજ ચંદ્ર દે પરમ કૃપાલુ પ્રભુ રાજ ચંદ્ર દે ચિન્મય ચિંતામણી રાજ
चिन्मया चिन्तामणि राजचन्द्र Thank you.